હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે કરંટ અફેર્સ એપ્રિલ 2nd વીકની ચર્ચા કરીશું. રાઈટ, આપણી પહેલી ન્યૂઝ છે જે આરબીઆઈની મોનેટરી પોલિસી વિશે. આરબીઆઈ નાણાકીય નીતિ સમીક્ષા વિશે વાત કરીએ કે તે દર 2 મહિને બેસે છે અને આ મિટિંગ ગોઠવવાનો આરબીઆઈનો મુખ્ય હેતુ કે દેશની અંદર મનીને કંટ્રોલ કરવાનો. રાઈટ, દેશની અંદર અત્યારે જે ઇન્ફ્લેશન વધી ગયું છે તેને કંટ્રોલ કરવાનો, અને આ મિટિંગ દર 2 મહિને ગોઠવાતી હોય છે. રાઈટ, અને આ મિટિંગની અંદર કેટલા લોકો બેસે છે? 6 મેમ્બર્સ બેસે છે. રાઈટ, અને આ મિટિંગ જે બેસે છે તેના ચેરમેન કોણ હોય છે? એના ચેરમેન હોય છે આપણા આરબીઆઈના જે ગવર્નર હોય અત્યારે, કોણ છે આરબીઆઈના ગવર્નર? શક્તિકાંત દાસ. તો એ આ મિટિંગના ચેરમેન હોય છે. આ મિટિંગ દર 2 મહિને બેસતી હોય છે. રાઈટ, અને તેની અંદર 6 મેમ્બર્સ હોય છે. રાઈટ, ઓકે. તો હમણાં રિસેન્ટલી જે આરબીઆઈની આ નાણાકીય નીતિ સમીક્ષા હમણાં લોન્ચ કરવામાં આવી આરબીઆઈના દ્વારા, તેની અંદર જે પોલિસી રેટ્સ છે, પોલિસી રેટ કયા કયા છે? પોલિસી રેટ છે રેપો રેટ, રાઈટ, રિવર્સ રેપો રેટ, રાઈટ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR, પછી બેંક રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, આ દરેક વસ્તુ તમને સમજાવું છું. આ જે પોલિસી રેટ કહેવાય, આ રેટ્સ કે જે મનીને સર્ક્યુલેટ કરવા માટે, મનીને કંટ્રોલ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એ જેટલા પણ જે આ રેટ છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR, બેંક રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, પછી કેશ રિઝર્વ રેશિયો, કેશ રિઝર્વ રેશિયો જેને CRR કહેવાય, રાઈટ, આ દરેક રેટ ઓફ ઇન્ટરેસ્ટ આરબીઆઈએ છેલ્લા 11મી વખત તેને આ બધા જે રેટ્સ છે તેને અનચેન્જ રાખ્યા છે. રાઈટ, મતલબ છેલ્લે જે આરબીઆઈએ આ જે રેટ્સ છે, આ જે વ્યાજનો દર છે, જે આ દરેક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, SLR, બેંક રેટ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, CRR, એ જે છેલ્લે ચેન્જ કર્યો હતો ને ત્યારે એ લગભગ ફર્સ્ટ એપ્રિલ 2020 જે મોનિટરી પોલિસી કમિટી બેઠી હતી કોરોના પછી તરત, ત્યારે આ બધા રેટ્સને ચેન્જ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 11 વખત આ આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષા બેસી ગઈ, પણ એક પણ વખત આ રેટ્સને હજી સુધી ચેન્જ કરવામાં આવ્યા નથી. પરંતુ અત્યારે જે ઇન્ફ્લેશનનો રેટ જે રીતે વધી રહ્યો છે, ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર આ રેટ્સને ચેન્જ કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે, અને કરવું જ પડશે. રાઈટ, એ કેમ કરવો પડશે, કેવી રીતના મનીને સર્ક્યુલેટ કરાય આ રેટ્સની મદદથી, એ બધું જ આપણે ધીમે ધીમે સમજીએ. રાઈટ, તો અહીંયા તાજેતરમાં સળંગ અગિયારમી વખત આરબીઆઈએ આ જે નાણાકીય નીતિ સમીક્ષામાં છે તેમાં મુખ્ય નીતિદર શું છે? રેપો રેટ, જે 4% ઉપર કોન્સ્ટન્ટ રાખ્યો છે સળંગ 11મી વખત. રાઈટ, ઓકે. અને આ આરબીઆઈનું અકોમોડેટિવ સ્ટાન્સ, અકોમોડેટિવ વલણ બતાવે છે. હવે અકોમોડેટિવ વલણ મતલબ કે સપોર્ટિવ વલણ. હવે કેવી રીતના રેપો રેટ જે કોરોના સમયગાળા પહેલાં હતો, જે આનાથી લગભગ ઘણો વધારે હતો, 6%, 5.5%, 5%, અને જેવો કોરોના સમયગાળા આવ્યો ત્યારે રેપો રેટ ઓછો કરી દીધો, એનું મેઇન રીઝન છે આરબીઆઈનું અકોમોડેટિવ વલણ, સપોર્ટિવ વલણ. રાઈટ, હવે કેવી રીતે અકોમોડેટિવ છે તે પણ આપણે સમજીશું. રાઈટ, ઓકે. હવે આ મોનેટરી પોલિસીનું મહત્ત્વ શું છે એના વિશે આપણે જોઈએ. ઓકે, ઓકે. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રેપો રેટ શું છે. રેપો રેટ શું છે, દરેક રેટ વિશે આપણે વારાફરથી જોઈ લઈએ, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે આ મોનિટરી પોલિસીનું મહત્ત્વ શું છે. રાઈટ, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રેપો રેટ. રાઈટ, ઓકે. હવે 2 એન્ટિટીઝ છે, એક છે બેંક અને એક છે આરબીઆઈ. આ 2 એન્ટિટીઝ છે. રાઈટ, ઓકે. હવે જ્યારે બેંકને પૈસાની જરૂર પડે કેશમાં, બેંક પાસે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, કોમર્શિયલ પેપર્સ છે, બોન્ડ છે, રાઈટ, બિલ ઓફ એક્સચેન્જ છે. આ રાઈટ, આ દરેક પેપર બેંક પાસે પડેલા છે. ઓકે, અમુક અમાઉન્ટના, યસ, પણ બેંક પાસે કેશ નથી, પણ એને પોતાના ડે ટુ ડે બિઝનેસ ચલાવવા માટે કેશની રિક્વાયરમેન્ટ છે. રાઈટ, તો બેંક
પાસે કેશ નથી, બેંક પાસે આ બધા પેપર્સ પડેલા છે, ગવર્મેન્ટ સિક્યુરિટી, કોમર્શિયલ પેપર, બોન્ડ, બિલ ઓફ એક્સચેન્જ, રાઈટ? તો એ શું કરશે કે બેંક આરબીઆઈને કહેશે કે આરબીઆઈ મને કેશની જરૂર છે, હું તને એના બદલામાં આ એટલી જ અમાઉન્ટના જેટલા હું તારા પાસેથી કેશ લઉં છું. ફોર એક્ઝામ્પલ, બેંકને 100 કરોડની કેશની રિક્વાયરમેન્ટ છે, 100 કરોડની કેશની રિક્વાયરમેન્ટ છે, તો બેંક આરબીઆઈ પાસે 100 કરોડ રૂપિયા કેશ લેશે, આરબીઆઈ પણ 100 કરોડ રૂપિયા કેશ આપશે, પણ કોઈ પણ લોન આ આરબીઆઈ બેંકને લોન તરીકે આપશે, કોઈ પણ લોન કોલેટરલ વગર ના આપે, પછી ક્યાં તો એ બેંક હોય ક્યાં તો પછી આરબીઆઈ હોય. તો આરબીઆઈ કહેશે કે લે ભાઈ, તું 100 કરોડ રૂપિયા લે, પણ મને એના બદલામાં કોલેટરલ જોઈએ. અને એના બદલામાં કોલેટરલ તરીકે આરબીઆઈ શું લેશે? 100 કરોડના ઇક્વિવેલેન્ટ પેપર. કે યસ, આ બધા જ ગવર્મેન્ટ સિક્યુરિટી, કોમર્શિયલ પેપર, બોન્ડ, બિલ ઓફ એક્સચેન્જ, એક બધા જ એક પેપર છે કે જે બેંક પાસે પડેલા છે, જેનું લિક્વિડિટીમાં કન્વર્ટ ઇઝીલી થઈ શકતું નથી. અને બેંકને લિક્વિડિટીમાં અત્યારે પૈસા જોઈએ છે, મતલબ કેશમાં પૈસા જોઈએ છે. એના માટે બેંક શું કરશે કે 100 કરોડના આ પેપર્સ એ આરબીઆઈને કોલેટરલ તરીકે આપશે, અને એના બદલામાં આરબીઆઈ એ 100 કરોડની ઇક્વિવેલન્ટ કેશ અમાઉન્ટ એ બેંકને આપશે, અને બેંક પોતાની નીડને ફૂલફિલ કરશે, રાઈટ? પણ આ ટ્રાન્ઝેક્શન કરતી વખતે બેંક દ્વારા એક એગ્રીમેન્ટ લખવામાં આવે છે, અને એ એગ્રીમેન્ટ છે રીપરચેસ એગ્રીમેન્ટ. કયો એગ્રીમેન્ટ છે? રીપરચેસ એગ્રીમેન્ટ. બેંક કહે છે કે જ્યારે પણ મને મારી પાસે કેશ આવી જશે, હું આરબીઆઈને આ પૈસા કેશ જે એને આરબીઆઈ પાસેથી લીધા હતા 100 કરોડ રૂપિયા, તે પાછા આપી દઈશ, અને જે મેં મારા પેપર્સ ગવર્મેન્ટ સિક્યુરિટી કે કોમર્શિયલ પેપર કે બોન્ડ કે બિલ ઓફ એક્સચેન્જ એ જે આરબીઆઈ પાસે ગીરવે રાખેલા હતા, તે હું રીપરચેસ કરી લઈશ. આ બેંક દ્વારા આરબીઆઈને રીપરચેસ એગ્રીમેન્ટ કરવામાં આવે છે, અને આ જ રીપરચેસ એગ્રીમેન્ટ એટલે રેપો રેટ. આ જ રીપરચેસ એગ્રીમેન્ટ એટલે રેપો રેટ. અને આ ટ્રાન્ઝેક્શન માટે આરબીઆઈ એ બેંક પાસેથી, આરબીઆઈ બેંક પાસેથી જેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વસૂલે છે, રાઈટ, એ રેટ ઓફ ઇન્ટરેસ્ટને કહેવાય રેપો રેટ. અને અત્યારે કેટલો ટકા છે? 4%. મતલબ એક સિમ્પલ સાદી ભાષામાં કહું, અત્યારે બેંકને આરબીઆઈ પાસેથી લોન લેવી હોય તો એને 4% ઇન્ટરેસ્ટ રેટ ઉપર મળે છે. જસ્ટ સિમ્પલ, ઓકે? યસ. તો રેપો રેટ શું કહેવાય તમને ખબર પડી ગઈ? ઓકે, ચલો. તો નેક્સ્ટ વધીએ કે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં સેમ આના જેવું જ છે, પણ એનાથી થોડું ઉલટું. કે રિવર્સ રેપો રેટની અંદર શું થશે કે અગેન બે એન્ટિટીઝ, એક બેંક અને એક આરબીઆઈ, અગેન બે એન્ટિટીઝ છે રિવર્સ રેપો રેટની અંદર, એક બેંક અને એક આરબીઆઈ. આની અંદર શું થશે કે જ્યારે બેંક પાસે સરપ્લસ પૈસા પડેલા હોય ને કેશની અંદર, ત્યારે બેંક એ આ પૈસા એ આરબીઆઈની અંદર ઇન્વેસ્ટ કરશે. આ પૈસા આરબીઆઈની અંદર ઇન્વેસ્ટ કરશે, અને આરબીઆઈ આના બદલામાં બેંકને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ પેપર્સ, બિલ ઓફ એક્સચેન્જ વગેરે જેટલા પણ પેપર્સ આપણે લાસ્ટ રેપો રેટ સમજતી વખતે જોયા હતા, એ બધા જ પેપર્સ આરબીઆઈ એ બેંકને આપશે. બેંક જ્યારે તેની પાસે સરપ્લસ કેશ હોય ત્યારે તે આરબીઆઈની અંદર ઇન્વેસ્ટ કરશે, અને એના બદલામાં આરબીઆઈ આ પેપર્સ એ બેંકને આપશે, રાઈટ? હવે આ પેપર્સ એ બેંકને કેમ જરૂરી છે? તમે હમણાં મેં જ્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ લખેલા, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, ત્યારે તેની અંદર એક SLR કરીને એક ટર્મ લખેલી હતી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, રાઈટ? ઓકે. દરેક બેંકને તેનું જેટલું પણ નેટ પ્રોફિટ હોય, બહુ સિમ્પલ ભાષામાં ડેફિનેશન સમજાવું છું કે દરેક બેંકને જેનું જેટલું પણ નેટ પ્રોફિટ હોય, ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયા નેટ પ્રોફિટ છે, રાઈટ? તો એના 18%, અત્યારે SLRનો રેટ ચાલે છે 18%, તો એના 18% મતલબ 18 કરોડ એ એની પાસે આ ફોર્મમાં હોવા જોઈએ. ગવર્મેન્ટ સિક્યુરિટી, કોમર્શિયલ પેપર્સ અને બિલ ઓફ એક્સચેન્જ જેવા પેપર્સના ફોર્મમાં હોવા જોઈએ, કેશ નહીં, રાઈટ? SLR શું છે કે આ એક એવા પૈસા છે કે જ્યારે મુશ્કેલીના સમયમાં કામમાં આવે. તમે રેપો રેટમાં જોયું હશે કે જ્યારે બેંક પાસે કેશ ખૂટી ગયા ને, તો બેંક પાસે આ ગવર્મેન્ટ સિક્યુરિટી, કોમર્શિયલ પેપર, બિલ ઓફ એક્સચેન્જ જેટલી અમાઉન્ટ હતી ને, એટલી અમાઉન્ટના બદલામાં તે
લોન લઈ શકતી હતી આરબીઆઈ પાસેથી. તો આ એક એવા પેપર્સ છે કે જ્યારે અત્યારે બેંક સારી કન્ડિશનમાં છે ત્યારે કામમાં નહીં, પણ જ્યારે બેંકની સ્થિતિ ખરાબ હશે ત્યારે તેને પૈસા મેળવવા માટે તે મદદ કરશે, રાઈટ? તો બેંક આ મેન્ડેટરી છે કે દરેક બેંકને પોતાનું જેટલું પણ પ્રોફિટ હોય તેના 18% એ આ ફોર્મમાં રાખવાના. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, કોમર્શિયલ પેપર, બિલ ઓફ એક્શન, કે ગમે ત્યારે જ્યારે કેશ ક્રંચ આવે ત્યારે તેને તેના બદલામાં લોન મળી જાય. તો રાઈટ, તો આ પેપર્સ પણ બેંક માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે બેંક શું કરે કે જ્યારે તેને વધારે પડતા કેશ એની પાસે આવી જાય, તે કેશ આરબીઆઈ પાસે જમા કરાવી લે અને આરબીઆઈ પાસેથી આ ટાઈપના પેપર્સ લઈ લે, જેથી કરીને જ્યારે ગમે ત્યારે ભવિષ્યમાં કોઈ કેશ ક્રંચ આવે તો બેંકનું એક ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કે આના એક તો આ આરબીઆઈને તમે ઇન્વેસ્ટ કરો તમને આરબીઆઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે. આ ફોર એક્ઝામ્પલ રિવર્સ રેપો રેટ અત્યારે 3.35% છે, 3.35% છે રિવર્સ રેપો રેટ. મતલબ તમે આરબીઆઈની અંદર તમારા સરપ્લસ મની ઇન્વેસ્ટ કરો તેના બદલામાં તમને આરબીઆઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપે છે? 3.35% આપે છે. તો આ એક તો ગવર્મેન્ટ સિક્યુરિટી અને એ પેપર્સ પણ બેંકને મળી ગયા, પ્લસ પૈસા ઇન્વેસ્ટ કરવા માટે, કેશ ઇન્વેસ્ટ કરવા માટે એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ એટલા એટલો વ્યાજ પણ મળી ગયું, રાઈટ? તો આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે રિવર્સ રેપો રેટ. ઓકે, હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ બંનેથી પૈસા કેવી રીતે સર્ક્યુલેટ થશે માર્કેટની અંદર એ આપણે જોઈએ, રાઈટ? ઓકે, રેપો રેટના કેસમાં તમે જોયું કે બેંક એ આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે પૈસા લેશે તેને રેપો રેટ કહેવાય, અને બેંક એ આરબીઆઈમાં જે વ્યાજના દરે પૈસા ઇન્વેસ્ટ કરે તેને રિવર્સ રેપો રેટ કહેવાય. આ રેપો રેટ અને આ થશે રિવર્સ રેપો રેટ, રાઈટ? ઓકે, હવે મને એવું કહો કે કોરોના સમયગાળા દરમિયાન, કોરોના સમયના પહેલાં રેપો રેટ છે ને 5%, 5.5%, 6%ની આસપાસ હતો, રાઈટ? કોરોના સમય પહેલાં 6%ની આસપાસ હતો. જેવો કોરોના આવ્યો તેવો રેપો રેટ એકદમ ડાઉન થઈ ગયો, રેપો રેટ એકદમ ડાઉન થઈ ગયો, રાઈટ? 6%થી ઓછો થઈ ગયો, 4%, રાઈટ, ની આસપાસ થઈ ગયો, રાઈટ? તો હવે આનો ઇફેક્ટ શું થાય? મતલબ બેંકને ઓછા વ્યાજના દરે લોન મળી રહી છે. બેંકને ઓછા વ્યાજના દરે લોન મળી રહે તો બેંક વધારે પૈસા આરબીઆઈ પાસેથી લેશે. બેંક પાસે વધારે પૈસા હશે તો એ આગળ ફર્ધર લોન લોકોને વધારે આપશે. લોન કેવી રીતે વધારે આપે? બેંક કે લોનના ઇન્ટરેસ્ટ રેટ ઓછા રાખીને, લોનના ઇન્ટરેસ્ટ રેટ ઓછા રાખીને લોન આગળ વધારે આપે, રાઈટ? પછી લોકો પાસે પૈસા વધી જાય, એમની પર્ચેસિંગ પાવર વધી જાય, જેથી કરીને એ ગમે તેટલી મોંઘી ચીજો હોય બરાબર એને પણ એકદમ આસાનીથી ખરીદી શકે, રાઈટ? તો એની સાથે જે દુકાનદારો, જે રિટેલરો છે એ પણ પોતાના જે વસ્તુના ભાવો છે ઇન્ક્રીઝ કરે, એના કારણે અલ્ટિમેટલી શું થાય? પછી મોંઘવારી આવે, રાઈટ? અત્યારે એ જ થયું છે કે કોરોનાના કારણે કે લોકોના બિઝનેસ ઠપ થઈ ગયા હતા, એના કારણે આરબીઆઈ શું કર્યું? રેપો રેટ ઓછો કરી નાખ્યો. રેપો રેટ ઓછો કરી નાખ્યો એટલે બેંકને ઓછા વ્યાજના દરે લોન મળવા મળી. બેંકને ઓછા વ્યાજના દરે લોન મળવા મળી તો એ ફર્ધર લોકોને ઓછા વ્યાજના દરે લોન આપવા મળી, જેથી કરીને હવે લોકો પાસે પર્ચેસિંગ પાવર વધી ગયો છે અને મોંઘવારી વધી ગઈ છે. અને એનું જ પરિણામ છે અત્યારે ઇન્ફ્લેશન એ 6.97% પહોંચી ગયું છે. 6.97% પહોંચી ગયું છે, ઓલમોસ્ટ 7%, જે 2-6% રેન્જમાં જ હોવું જોઈએ, જે અત્યારે વધી ગયું છે. કારણ કે એક દાવો કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા કે જે આ અકોમોડેટિવ સ્ટાન્સ છે, મતલબ કોરોનાના કારણે, કોરોના પછી જેટલો પણ આપણે વ્યાજદરમાં ઘટાડો કર્યો એના કારણે છે ને અત્યારે માર્કેટમાં ટોટલ 8.5 લાખ કરોડ રૂપિયા એમનેમ જ ફરે છે. એમનેમ ફરે છે ઇન ધ સેન્સ કે જેની કોઈ રિક્વાયરમેન્ટ નથી, પણ આ વ્યાજનો દર ઓછો કરવાના કારણે આટલા 8.5 લાખ કરોડની લોન વધારે આપી દેવાઈ છે, જેટલી જરૂર છે એના કરતાં, ઇકોનોમીને સસ્ટેન કરવા માટે જેટલા રૂપિયાની જરૂર છે એના કરતાં 8.5 લાખ કરોડ એ લોકો પાસે વધારાના ફરે છે. તો હવે આરબીઆઈનો સ્ટાન્સ એવો છે કે આ પૈસાને ગમે તેમ કરીને પાછા લાવવા, આ પૈસાને ગમે તેમ કરીને પાછા લાવવા. તમે એક વસ્તુ જોયું હશે કે આ કોરોના સમયગાળા દરમિયાન છે ને એક તો રેપો રેટ તો ઓછો હતો જ, લોન પણ સસ્તી મળતી હતી, અને એની સાથે સાથે છે ને એફડી અને આરડી, ફિક્સ ડિપોઝિટ, પછી રિકરિંગ ડિપોઝિટ અને જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધાના દર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા હતા. કારણ કે આરબીઆઈ ઇચ્છતું હતું કે કોઈ ઇન્વેસ્ટ ના કરે, બધાની પાસે કેશ અવેલેબલ રહે, જેથી કરીને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ હોય લોકો પાસે પૈસા હોય. હવે લોકો પાસે પૈસા આવી ગયા છે, હવે આરબીઆઈનો સ્ટાન્સ એવો રહેશે બહુ જ થોડાક સમયગાળામાં આ બધા જ રેટ વધારવામાં આવશે. હવે રેપો રેટ વધારશે, ફોર એક્ઝામ્પલ 4% છે, 4.5% કરે તો મતલબ
બેંકને આરબીઆઈ પાસેથી લોન લેવા માટે વધારે પૈસા આપવા પડશે, વધારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચૂકવવો પડશે, તો બેંક શું કરશે, આગળ લોન વધારે મોંઘા દરે આપશે. હવે લોન વધારે મોંઘા દરે મળે તો લોકો લોન ઓછી લે, રાઈટ? લોકો પાસે પૈસા ઓછા રહેશે, જેથી કરીને લોકો પરચેસિંગ પાવર એમનો કંટ્રોલમાં આવી જશે, રાઈટ? અને આની સાથે સાથે એફડી, આરડી અને જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ગોલ્ડના પ્રાઇસ ઘટવાની પણ શક્યતા છે. હવે મેઇન પર્પઝ આરબીઆઈનો, ગવર્મેન્ટનો, લોકો ઇન્વેસ્ટ કરે. લોકો ઇન્વેસ્ટ ક્યારે કરશે? ગોલ્ડના પ્રાઇસ ઓછા થાય, એફડી આરડીનો દર વધે ત્યારે. તો બધા એફડી આરડી લોન એ બધું મોંઘું થવાનું, જેથી કરીને લોકો ઇન્વેસ્ટ કરે અને લોકો પાસે પૈસા ઓછા, જેથી કરીને પરચેસિંગ પાવર એમનો ઓછો થાય અને લોકો વસ્તુને માપમાં ખરીદે, રાઈટ? ઓકે, તો આ રેપો રેટ. રિવર્સ રેપો રેટમાં શું થશે? કે રિવર્સ રેપો રેટ અત્યારે 3.35% છે, રાઈટ? અત્યારે રિવર્સ રેપો રેટ કેટલો છે? 3.35%. ઓકે, તો હવે રિવર્સ રેપો રેટ વધવાથી શું થશે? રિવર્સ રેપો રેટમાં શું થાય છે કે બેંક આરબીઆઈની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે છે, એના બદલામાં આરબીઆઈ એ બેંકને આટલું વ્યાજ ચૂકવે છે. હવે એ વધે તો બેંકને ફાયદો થાય, તો બેંક પણ શું કરશે કે જેટલા પણ કેશ છે એની પાસે એ મેક્સિમમ ટ્રાય કરશે કે આરબીઆઈની અંદર ઇન્વેસ્ટ કરે, કારણ કે 3.35% છે. ફોર એક્ઝામ્પલ અત્યારે 4% થાય, 4.5% થાય, તો એ વધારે ઇન્વેસ્ટ કરશે આરબીઆઈની અંદર, જેથી કરીને બેંક એ પોતાના કેશમાં પૈસા એ પોતાની પાસે નહીં રહેવા દે અને આરબીઆઈની અંદર ઇન્વેસ્ટ કરશે. હવે બેંક પાસે કેશની અંદર અમાઉન્ટ ઓછું હશે પહેલાં કરતાં કમ્પેરિઝનમાં, તો એ આગળ ફર્ધર લોન પણ ઊંચી આપશે, જેથી કરીને લોન ઓછી કેવી રીતના આપે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારીને, એટલે ઓટોમેટિકલી લોન લોકો ઓછા લે, રાઈટ? તો જેથી કરીને આગળ ફર્ધર મની સર્ક્યુલેટ નહીં થાય. ઓકે, તો રિવર્સ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વધારવાથી, ઘટાડવાથી માર્કેટની અંદર મનીનું કેવી રીતે સર્ક્યુલેશન થાય છે એ તમને ખબર પડી હશે. એસએલઆરનું મહત્ત્વ શું છે એ તમને ખબર પડી હશે. ઓકે, આપણે નેક્સ્ટ ટર્મ છે ફ્રેન્ડ્સ, કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. વોટ ઇઝ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ? MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, MSF, રાઈટ? એ શું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ બેંક છે અને અગેન આરબીઆઈ છે, રાઈટ? હવે ફોર એક્ઝામ્પલ બેંકને અંદર કોઈ પર્ટિક્યુલર દિવસ ઉપર ડિપોઝિટ થઈ 90 કરોડ, રાઈટ? અને વિથડ્રોઅલ થયું 110 કરોડ રૂપિયાનું, રાઈટ? તો બેંક પાસે આ 20 કરોડ રૂપિયાનું કેશ ક્રંચ આવશે, કારણ કે ડિપોઝિટ એની પાસે 90 કરોડ છે અને વિથડ્રોઅલ થયું 110 કરોડ, તો આ 20 કરોડ રૂપિયાનું એક કેશ ક્રંચ આવશે. તો બેંક એક પર્ટિક્યુલર દિવસ માટે, કે જે એની આ નીડ છે કે 90 કરોડનું વિથડ્રોઅલ થયું, બેંકની પાસે 90 કરોડ કેશ અવેલેબલ છે પણ અને 90 કરોડનું ડિપોઝિટ થયું, બેંકની પાસે 90 કરોડ રૂપિયા કેશ અવેલેબલ છે પણ સામે વિથડ્રો કરવા માટે 110 કરોડ રૂપિયાનું વિથડ્રોઅલ થાય છે, રાઈટ? તો આ 20 કરોડ બેંક એક દિવસ માટે ક્યાંથી લાવશે? તો આરબીઆઈ પાસેથી. અને એક આરબીઆઈ એ બેંકને એક દિવસ માટે જે રેટ ઉપર લોન આપે છે ને, તે રેટ છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, રાઈટ? કે આરબીઆઈ બેંકને એક દિવસ માટે જે એનો કેશ ક્રંચ છે એને કમ્પેન્સેટ કરવા માટે જે લોન એક દિવસ માટે આપે છે ને જે રેટ ઉપર, એને કહેવાય માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ. અને એ કેટલો છે? 4.25%. કેટલો છે? 4.25%, રાઈટ? અત્યારે જે ફ્યુચરમાં વધવાનો પૂરેપૂરી શક્યતા છે, લગભગ 15 થી 1 મહિનાની અંદર તે વધી જશે ફરીથી, રાઈટ? કાં તો પછી નેક્સ્ટ મોનેટરી પોલિસી વખતે, રાઈટ? તો બેંક એ આરબીઆઈને જે એક દિવસ માટે, મતલબ એકદમ શોર્ટ ટર્મ માટે જે લોન આપે છે ને, રાઈટ, એ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ ઉપર આપે છે. તો તમે કહેશો સર કે રેપો રેટમાં પણ બેંક આરબીઆઈને લોન આપે છે અને MSFમાં પણ બેંક આરબીઆઈને લોન આપે છે. ઓકે, તો બંને વચ્ચે ડિફરન્સ એ છે કે રેપો રેટ એ દરેક કોમર્શિયલ બેંકને લાગુ પડે છે. દરેક કોમર્શિયલ બેંક એ રેપો રેટ ઉપર આરબીઆઈ પાસેથી લોન લઈ શકે, પરંતુ આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીની જે લોન ફેસિલિટી છે, તે જે શિડ્યુલ કોમર્શિયલ બેંક હશે, જે
શિડ્યુલ કોમર્શિયલ બેંક. શિડ્યુલ કોમર્શિયલ બેંક મતલબ જે આરબીઆઈના સેકન્ડ શિડ્યુલની અંદર જે લિસ્ટેડ હશે, સેકન્ડ શિડ્યુલની અંદર જે લિસ્ટેડ હશે તે બેંકને જ આ લોન મળશે. બરાબર, આરબીઆઈના સેકન્ડ શિડ્યુલની અંદર જે બેંક લિસ્ટેડ હશે તે બેંક, તેને કહેવાય શિડ્યુલ કોમર્શિયલ બેંક, તે જ બેંકોને આ ફેસિલિટી મળશે. રાઈટ, રેપો રેટ દરેક કોમર્શિયલ બેંકને મળશે, પરંતુ સેકન્ડ શિડ્યુલની અંદર જે લિસ્ટેડ બેંક્સ હોય તેને જ એમએસએફની અંદરમાં લોન મળશે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ટર્મ છે કેશ રિઝર્વ રેશિયો. હવે ફ્રેન્ડ્સ, કેશ રિઝર્વ રેશિયો શું છે? કે જે રીતના આપણે વાત કરી હતી કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોની અંદર શું હોય કે 100 કરોડ રૂપિયાનું તમારું નેટ પ્રોફિટ હોય તેમાંથી 18% તમારે કોઈ પેપરના ફોર્મમાં નાખવા પડે, એવી રીતના અહીંયા પણ કે તમારું જેટલું પણ એક દિવસનું અથવા એક મહિનાનું અથવા એક વર્ષનું જેટલું પણ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી, શું ફૂલ ફોર્મ છે એનું? નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. રાઈટ, કે બેંક પાસે જેટલું પણ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી છે. હવે વોટ ઇઝ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી? ડિમાન્ડ એટલે ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ એટલે એવી ડિપોઝિટ જે કોઈ પણ કસ્ટમર એ સેવિંગ એકાઉન્ટમાં કરાવે, અને ટર્મ ડિપોઝિટ એટલે એવી ડિપોઝિટ કે જે કોઈ પણ કસ્ટમર એ FDIRDમાં કરાવે. રાઈટ, ડિમાન્ડ ડિપોઝિટ અને ડિમાન્ડ ડિપોઝિટ કેમ કહેવાય? કે કસ્ટમર ગમે ત્યારે આવીને સેવિંગ એકાઉન્ટના પૈસા તો લઈ જશે, પણ FDIRD અત્યારે વચ્ચેથી પણ તૂટે છે FDIRD, બટ તે ચાન્સીસ ઘણા ઓછા છે. રાઈટ, તો બેંકનું પોતાનું જેટલી પણ NDTL છે તેની પાસે, તેનું 4%, તેના કેટલા પર્સન્ટ? 4% એ RBIની અંદર તેને જમા કરાવવા પડે છે. કેશ રિઝર્વ રેશિયો, કેશ રિઝર્વ રેશિયો કે RBI બેંક પાસે જેટલી પણ કેશ હોય NDTLના 4%, કેટલા? NDTLના 4%. ફોર એક્ઝામ્પલ, NDTL એની પાસે 100 કરોડ રૂપિયાનું આવ્યું ડિમાન્ડ ડિપોઝિટ અને ટર્મ ડિપોઝિટ, તેમાંથી 4 કરોડ રૂપિયા બેંકે છે ને RBI પાસે રિઝર્વ રાખવા પડશે, અને કહેવાય કેશ રિઝર્વ રેશિયો, જે પણ વધવાની શક્યતા છે નજીકના ભવિષ્યમાં. કારણ કે RBI હવે એક સિમ્પલ વસ્તુ કે બેંક પાસે ઓછા પૈસા રાખવાનું કહે છે, તો બેંક વધારે લોન ઉપર કસ્ટમરને આપે એટલા માટે. રાઈટ, તો હવે કેશ રિઝર્વ રેશિયો વધારવામાં આવે, ફોર એક્ઝામ્પલ 4 ની જગ્યાએ 4.5% કરવામાં આવે, બેંકને વધારે પૈસા RBIની અંદર રિઝર્વ રાખવા પડશે. રાઈટ, તો બેંક પાસે એટલા ઓછા પૈસા રહેશે. રાઈટ, ઓકે, તો કેશ રિઝર્વ રેશિયો પણ તમને ખબર પડી કે NDTL ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયા હોય નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટીઝ, બરાબર, તો એના 4% એ બેંકે RBIની અંદર રિઝર્વ રાખવાના હોય છે. અને આ બધા જ ટર્મ જે આપણે ભણ્યા, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો, SLR, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ, એ બધા જ એક કોમન ટર્મમાં કહીએ બધાને, તેને કહેવાય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. જે લિક્વિડિટી મતલબ મનીને એડજસ્ટ કરવા માટેની આમ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ બધા જ ટર્મને કહેવાય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. રાઈટ, ઓકે, તો હા, હવે ફ્રેન્ડ્સ, એક 2018 એક નવી ટર્મ RBI દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. હું તમને એના વિશે કહી દઉં કે એક નવી ટર્મ RBI દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે 2018, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રિવર્સ રેપો રેટ જેવું જ કામ કરે છે, કે જેનામાં પણ બેંકે RBIની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય છે, અને એના બદલામાં RBI બેંકને વ્યાજ આપશે. અને કેટલું વ્યાજ આપશે? કે જેટલો રેપો રેટ હોય ને, જેટલો રેપો રેટ હોય ને એના 25 બેઝિસ પોઈન્ટ ઓછા, મતલબ અત્યારે રેપો રેટ 4% છે, તો આ 3.75% આપશે. કેટલા? 3.75%. આમાં પણ સેમ છે કે રિવર્સ રેપો એ બધા જ કોમર્શિયલ બેંક માટે લાગુ પડશે, પણ આ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી એ જસ્ટ શિડ્યુલ કોમર્શિયલ બેંક માટે જ લાગુ પડશે. અને સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી પણ સેમ કામ કરે છે કે મતલબ આનો મતલબ શું થયો કે બેંકે છે ને, બેંક RBIની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે ને તો એને 3.75% વ્યાજ મળશે, જ્યારે રિવર્સ રેપો રેટમાં કેટલું મળતું હતું? 3.35%. રાઈટ, તો આ સ્પેશિયલ શિડ્યુલ કોમર્શિયલ બેંક માટે ફેસિલિટી લોન્ચ કરવામાં આવી છે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી. બરાબર, કે શિડ્યુલ કોમર્શિયલ બેંક એ વધારે ઇન્ટરેસ્ટના દરે RBIની અંદર પૈસા ઇન્વેસ્ટ કરી શકે, જેથી કરીને એમને વધારે ઇન્ટરેસ્ટ મળે. રાઈટ, તો આ 2018 આ ફીચર લોન્ચ કરવામાં આવેલું હતું. રાઈટ, ઓકે, તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને RBI લિક્વિડિટીને એડજસ્ટ કરે છે, તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કહેવાય. રાઈટ, તો આઈ થિંક તમને સમજણ પડી હશે આખા મોનિટરી પોલિસીની અંદર મેં જેટલા પણ ટર્મ્સ હતા, કેવી રીતે પૈસાને રેગ્યુલેટ કરવામાં આવે છે RBI દ્વારા, તે આપણે સમજ્યા. ઓકે,
તો ચલો હવે આપણે આપણે નેક્સ્ટ ન્યૂઝ જોઈશું. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારતમાં હમણાં રિસેન્ટલી બાળક દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા વિશે સુપ્રીમ કોર્ટે એક જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટે શું જાહેરાત કરી કે રિસેન્ટ ન્યૂઝ એ છે કે સુપ્રીમ કોર્ટે ભારતમાં જે બાળક દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા છે જે સરળ બનાવવાની માંગ કરતી જે એક અરજી હતી એના વિશે સુનાવણી કરવા માટે સંમત થઈ છે. રિસેન્ટ ન્યૂઝની અંદર આ ન્યૂઝ એટલા માટે જ આવી છે કે એક પ્લી આવેલી હતી, એક રિક્વેસ્ટ આવેલી હતી એક નાગરિક દ્વારા કે જે બાળકને દત્તક લેવાની જે કાનૂની પ્રક્રિયા છે તેને સરળ બનાવી જાય. તો એ જે પ્લી આવેલી હતી એના પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ હમણાં તાજેતરમાં રાજી થયું છે, તો એના કારણે આ રિસન્ટ ન્યૂઝ આવેલી છે. ઓકે, તો સૌથી પહેલી વાત કરીએ કે ભારતમાં બાળકને દત્તક લેવા માટે કાયદા શું છે, કે આજે જે કાયદાને જે કાનૂની પ્રક્રિયાને પર સરળ બનાવવાની વાત કરી રહ્યા છે એ કાનૂની પ્રક્રિયા શું છે. તો ભારતમાં દત્તક લેવા માટે બે નિયમ છે. એક તો HAMA હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ, હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ એને કહેવાય HAMA એક્ટ 1956, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ HAMA એક્ટ, અને હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956માં આ નિયમ લોન્ચ કરવામાં આવેલો હતો જે બાળકને દત્તક લેવા માટે આ નિયમની અંદર બાળકને દત્તક લઈ શકાય છે. પરંતુ આ નિયમની અંદર તમે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ આ ચાર કોમ્યુનિટીના બાળકોને જ દત્તક લઈ શકો. હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ આ ચાર કોમ્યુનિટીના બાળકને તમે દત્તક લઈ શકો, અને જો તમે આ ચાર કોમ્યુનિટીમાંથી કોઈ પણ કોમ્યુનિટીના બાળકને તમે દત્તક લો તો તમે આ HAMA એક્ટ 1956ની અંદર દત્તક લીધું તેવું કહેવાય, રાઈટ? તો પછી જે અધર માઇનોરિટી કોમ્યુનિટીઝ છે એ કોમ્યુનિટીના બાળકને દત્તક લેવા માટે એક બીજો નિયમ છે, જ્યુવેલિન જસ્ટિસ અધિનિયમ 2015. જ્યુવેલિન જસ્ટિસ અધિનિયમ 2015 એ બીજો એક એક્ટ છે કે જે માઇનોરિટી કોમ્યુનિટીઝના બાળકોને તમારે દત્તક લેવો હોય તો તમારે આ અધિનિયમના અંડરમાં લેવાનો હોય છે, જ્યુવેલિન જસ્ટિસ એક્ટ, રાઈટ? ઓકે, આ જે HAMA એક્ટ છે, હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ, એ કાયદા અને ન્યાય મંત્રાલયના ક્ષેત્રમાં આવે છે, રાઈટ? અને જે આ જ્યુવેલિન જસ્ટિસ એક્ટ છે એ બાળ વિકાસ મંત્રાલયના સંદર્ભમાં આવે છે, રાઈટ? તો એ સૌથી પહેલાં તો જો આ ત્રણ બે કે ત્રણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બને છે કે ભારતમાં દત્તક લેવા માટેના કાયદા કયા કયા છે, તો એક તો છે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ, હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956, અને એક છે જ્યુવેલિન જસ્ટિસ એક્ટ 2015, રાઈટ? અત્યારે રિસન્ટ આ બે એક્ટ ચાલે છે. જો તમારે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ કોમ્યુનિટીના બાળકને એડોપ્ટ કરવા હોય તો તમે HAMA એક્ટ અંડરમાં કરશો, જ્યારે મુસ્લિમ તેમજ અધર માઇનોરિટી કોમ્યુનિટીના બાળકોને તમારે એડોપ્ટ કરવા હોય તો તમે જ્યુવેલિન જસ્ટિસ એક્ટ અંડરમાં જશો. ઓકે, HAMA એક્ટ એ કાયદા અને ન્યાય મંત્રાલયના ક્ષેત્રમાં આવે છે, જ્યારે જ્યુવેલિન જસ્ટિસ એક્ટ એ બાળ વિકાસ મંત્રાલયના સંબંધમાં આવે છે, રાઈટ? બાળ વિકાસ મંત્રાલયના ક્ષેત્રમાં આવે છે, રાઈટ? ઓકે, હવે જ્યારે આ જ્યુવેલિન જસ્ટિસ એક્ટ હતો ને એના પહેલાં એક બીજો એક્ટ અવેલેબલ હતો. જ્યુવેલિન જસ્ટિસ એક્ટ તમે જોવો છો કે 2015ની અંદર લોન્ચ કરવામાં આવ્યો, એના પહેલાં એક બીજો એક્ટ હતો ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ, ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટ, એના પહેલાં એક બીજો એક્ટ હતો. હવે આ એક્ટનો ગેરફાયદો શું હતો કે ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ એક્ટની અંદર કે જે એમાં છોકરાઓ જેને તમે એડોપ્ટ કરો છો, જે બાળકો છે, રાઈટ, તેમને વોર્ડ કહેવામાં આવે અને જે તેમને એડોપ્ટ કરે તેમને ગાર્ડિયન્સ કહેવામાં આવે. હવે એનો ગેરફાયદો એવો હતો કે જ્યાં સુધી બાળક એ 21 વર્ષનો થાય ત્યાં સુધી જે ગાર્ડિયને તેમને એડોપ્ટ કરેલો હોય તેમની જવાબદારી રહેશે, પરંતુ જેવો બાળક 21 વર્ષ થઈ જાય ત્યારે એ બાળક અને જે ગાર્ડિયન કે જેને બાળકને ડેવલપ કર્યો છે, રાઈટ, એ બંને એક અલગ થઈ જશે. મતલબ બાળકની કોઈ અલગ પોતાની ઓળખ થઈ જશે અને તેના પર મતલબ કોઈ ગાર્ડિયનનું નામ તેની પાછળ નહીં આવે 21 વર્ષ પછી, રાઈટ? તો સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિયમ 2015માં કેન્સલ કરવામાં આવ્યો અને આ નિયમ હવે જ્યુવેલિન જસ્ટિસ એક્ટ 2015 તરીકે ઓળખાય છે, બરાબર? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. અને આ ન્યૂઝમાં આજે કાનૂની પ્રક્રિયા સરળ બનાવવાની વાત કેમ થઈ રહી છે તમે ફિગરમાં જોઈ શકશો કે 2010-11માં જે ઇન કન્ટ્રી એડોપ્શન છે, જે મતલબ જે દેશના બાળકોને એડોપ્ટ કરવા માટેની જે પ્રક્રિયા છે, જે 2010-11માં 5693 બાળકો એડોપ્ટ થતા હતા, તે જ બાળકો હવે 2020-21માં 3142ની સંખ્યામાં થાય છે. અને ઇન્ટર કન્ટ્રી એડોપ્શન મતલબ માતા પિતા મતલબ ફોરેન
ફોરેન પેરેન્ટ્સ એ ઇન્ડિયન બાળકોને જે અડોપ્ટ કરતા હોય, મતલબ 2010-11માં 628 આવા ઇન્ટરકન્ટી એડોપ્શન થયા અને જેની સરખામણીમાં 2020-21માં 417 જ ઇન્ટરકન્ટી એડોપ્શન થયા. તો આ ધીમે ધીમે એડોપ્શન ઘટતું જાય છે. એનું મેઇન રીઝન છે કે જે આપણે કાયદો છે આપણો બાળકને દત્તક લેવાનો એ ઘણો સ્ટ્રિક્ટ છે, તો એને થોડુંક સરળ બનાવી જાય. રાઈટ, ઓકે. જે બાળકને દત્તક લેવાની કોઈ પણ પ્રક્રિયા હોય તેને રેગ્યુલેટ કરવાનું કામ કઈ સંસ્થા કરે છે? સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એ આખી બાળકોને એડોપ્ટ કરવાની પ્રક્રિયાને રેગ્યુલેટ કરે છે. રાઈટ, તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બાળકોને દત્તક લેવાની પ્રક્રિયાને રેગ્યુલેટ કઈ સંસ્થા કરે છે ઇન્ડિયાની અંદર? સેન્ટ્રલ એડોપ્શન એન્ડ રિસોર્સ ઓથોરિટી. રાઈટ, ઓકે. બીજું એક ડેટા બતાવે છે ફ્રેન્ડ્સ કે અપંગતા અને દત્તક, કે 2018-19 વચ્ચે માત્ર 40 વિકલાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. જે વર્ષમાં દત્તક લીધેલા બાળકોની કુલ સંખ્યાના આશરે કેટલા ટકા હિસ્સો ધરાવે છે? 1% હિસ્સો ધરાવે છે. રાઈટ, કે એક જસ્ટ એક નોલેજ પર્સપેક્ટિવ છે કે લોકો વિકલાંગ બાળકોને ખૂબ જ ઓછા દત્તક લે છે. રાઈટ, તો આખા એક વર્ષ દરમિયાન ટોટલ 40 વિકલાંગ બાળકોને દત્તક લેવામાં આવે છે, જે 1% છે ટોટલ જેટલા બાળકોને દત્તક લીધા છે એની સરખામણીમાં. રાઈટ, અને બીજી એક વસ્તુ કે ઉત્પાદિત અનાથ અને બાળ તસ્કરી, કે ઘણી બધી વખત 2018 અંદર જ જે લોકડાઉન પહેલાં, કોવિડ પહેલાં, એક રાંચીની અંદર એક મધર ટેરેસાની જે મિશનરીઝ ઓફ ચેરિટી એક સંસ્થા છે જે બાળકોને દત્તક લે છે, ત્યાં બાળક વેચવાના રેકેટ ચર્ચામાં આવ્યા હતા. તો જેથી કરીને આવી કોઈ બાળ તસ્કરી કે કોઈ પણ આવી ઘટનાના કારણે જે પેરેન્ટ્સ જે બાળક દત્તક લેવા માટે ઈચ્છુક હોય તે ડિમોટિવેટ થઈ જતા હોય. આ બધી જગ્યાએ આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, તેમજ કાયદાને સરળ બનાવવાની જરૂર છે, જેથી કરીને બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા એ વધુ ને વધુ સરળ બને અને વધારે વધારે બાળકો દત્તક લેવાય, જેથી કરીને તેમને કોઈ ભવિષ્યમાં ઓળખ મળે, ભવિષ્યમાં તેમનું જીવન સાર્થક થાય. રાઈટ, ઓકે, ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એક ડેટા લોન્ચ કરવામાં આવ્યો છે કે 1990 થી 2018 સુધીમાં આ જે 28 વર્ષનો સમયગાળો છે, 1990 થી 2018 સુધીનો જે 28 વર્ષનો સમયગાળો છે, તેમાં કેટલી જમીનનું ધોવાણ થયું, કેટલી જમીન એક્સપાન્ડ થઈ અને કેટલી જમીન સ્ટેબલ રહી, પર્ટિક્યુલરલી જે કોસ્ટલ એરિયા છે, દરિયા કિનારો છે, રાઈટ, તે એ દરિયા કિનારાની ઉપર શું થાય કે જે દરિયાના પ્રેશર્સના કારણે જે અમુક બાજુ ધોવાણ થાય ને અમુક બાજુ એક્સપાન્શન થાય, એ આપણે હવે આખી પ્રોસેસ સમજીએ. તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે હમણાં એક રિસેન્ટલી એક ડેટામાં કીધું કે ટોટલ ઇન્ડિયાની જે કોસ્ટ લાઇન છે એ હવે કેટલી બાકી રહી છે? 6907.18 કિલોમીટર. ઇન્ડિયાની જે આખો દરિયા કિનારો છે એ 6907.18 કિલોમીટરનો છે. રાઈટ, દરિયા કિનારો મતલબ છે ઇન્ડિયાની લેન્ડ બોર્ડર અને જે સી બોર્ડર, રાઈટ, એને કહેવાય કોસ્ટ લાઇન, એ કેટલી છે? 6907.18 કિલોમીટર. રાઈટ, ઓકે. અને એક ડેટા સૂચવે છે કે 1990 થી 2018 સુધીના સમયગાળામાં જેટલી પણ કોસ્ટ લાઇન હતી, જે 1990માં જેટલી પણ કોસ્ટ લાઇન હતી, જેટલો પણ દરિયા કિનારો હતો, તેમાં 34% એ ધોવાણ થઈ ગયો છે, 26% દરિયા કિનારો એ એકીકૃત પ્રકૃતિનો છે, મતલબ એકીકૃત પ્રકૃતિનો મતલબ એ થોડો એક્સપાન્ડ થયો છે. રાઈટ, અને બાકીનો 40% એ સ્થિર રહ્યો છે. રાઈટ, હવે એક્સપાન્ડ કેવી રીતે થાય કે હવે કોઈ જગ્યાએથી ધોવાણ થાય. રાઈટ, ફોર એક્ઝામ્પલ પશ્ચિમ બંગાળ બાજુ, ઓડિશા બાજુ, એ જે મતલબ ઇન્ડિયાના મેપની રાઈટ સાઈડ છે, જેમ તમે કહો કે ઈસ્ટર્ન સાઈડ છે, રાઈટ, ત્યાં સૌથી વધારે બાઢ ને બધું આવતું હોય છે, નેચરલ ડિઝાસ્ટર્સ આવતા હોય છે. તેના કારણે શું થાય કે એના જમીનનું ધોવાણ થાય. હવે જમીનનું ધોવાણ થાય તો ત્યાંની રેતી છે એ કોઈ જગ્યાએ તો ડિસ્પ્લેસ થતી હોય ને, તો જ્યાં ડિસ્પ્લેસ થાય એ જગ્યાનો એરિયા વધી જાય. રાઈટ, તો એને કહેવાય એક્સપાન્શન થયું કહેવાય. તો ટોટલ 1990 થી 2018 સુધીમાં 34% જમીનનું ધોવાણ થયું છે અત્યાર સુધી, 26%નું એક્સપાન્ડ થયું છે, 40% સ્ટેબલ રહ્યું છે. આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. અને સૌથી વધારે એ કયા રાજ્યનું જમીનનું ધોવાણ થયું છે? પશ્ચિમ બંગાળ. તમે પશ્ચિમ બંગાળની તમે જો કે 1990 થી 2018 સુધી ટોટલ જેટલી પણ કોસ્ટ લાઇન દરેક નાનો પશ્ચિમ બંગાળનો 1990માં હતો ને, એના કરતાં અત્યારે 60.5% ઘટી ગયું છે, મતલબ 323 કિલોમીટર તેનો દરિયા કિનારો ઘટી ગયો છે, એટલું ખતરનાક ધોવાણ થાય છે પશ્ચિમ બંગાળમાં. રાઈટ, ઓકે. તો અને એક બીજી વસ્તુ કે ઇન્ડિયાની અંદર
કે જે દર વર્ષે કે દરિયા કિનારા માટે જે કોસ્ટલ વલનરેબિલિટી ઇન્ડેક્સ, મતલબ કયા સ્ટેટ ગવર્મેન્ટનું જે દરિયા કિનારો છે એ સૌથી વલનરેબલ છે, જે સૌથી ક્રિટિકલ છે, કે જ્યાં સૌથી વધારે ડિઝાસ્ટર્સ વગેરે આવવાની શક્યતા છે, તો એ ઇન્ડેક્સ એ કઈ સંસ્થા લોન્ચ કરે છે? ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ધ ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ, આ સંસ્થા દ્વારા દર વર્ષે કોસ્ટલ વલનરેબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે, રાઈટ? તો આ ન્યૂઝની અંદર તમારે આટલી જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ટોટલ ઇન્ડિયાની કોસ્ટલાઇન કેટલી છે, રાઈટ? ટોટલ ઇન્ડિયાની કોસ્ટલાઇન કેટલી છે અને જે ધોવાણ કેટલા ટકા થયું, એક્સપાન્શન કેટલા ટકા થયું અને સ્થિર જમીન કેટલી છે 1990-2018 સમયગાળા દરમિયાન, બરાબર? સૌથી વધારે ધોવાણ કયા સ્ટેટ ગવર્મેન્ટનું થયું છે, ઓકે? અને બીજી વસ્તુ કે આપણા ઇન્ડિયાની અંદર દર વર્ષે કોસ્ટલ વલનરેબિલિટી ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે, તો આટલા ક્વેશ્ચન્સ અહીંયાથી તમારે બની શકે, રાઈટ? ઓકે, બાકી અહીંયા મેં ફિગરમાં દર્શાવ્યું છે કેવી રીતના, જો આ બી ઓફ બેંગલવાળો પાર્ટ છે, બી ઓફ બેંગલવાળો પાર્ટ છે, રાઈટ? અને જેવી રીતના આ દરિયા કિનારાના પ્રેશરના કારણે છે ને, જે આપણો ઇસ્ટર્ન કોસ્ટલ એરિયા છે એ ધોવાણ પામે છે અને એની જે સેન્ડ છે તે ઉપર ડિસ્પ્લેસ થાય છે, તો આ એરિયામાં સેન્ડનું પ્રમાણ, જે રાજસ્થાન એરિયા છે, રાજસ્થાનના મધ્યપ્રદેશની આસપાસ જે લેન્ડલોક સ્ટેટ્સ છે, બરાબર, મધ્યપ્રદેશ વગેરે, તો ત્યાં લેન્ડ એક્સપાન્ડ થાય છે, જે રેતી ત્યાંથી ડિસ્પ્લેસ થઈને અહીંયા લેન્ડને એક્સપાન્ડ કરે છે, રાઈટ? ઓકે, બીજી વસ્તુ કે ઇન્ડિયાની અંદર જે કોસ્ટલ કે દરિયાકિનારાનું જે એ ઝોન છે એને રેગ્યુલેટ કરવા માટે, એને સુપરવાઇઝ કરવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન CRZ એ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે, જે 1991 પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ ભારતમાં દરિયાકિનારાના વિસ્તારમાં જે પ્રવૃત્તિઓ થાય છે તેનું નિયમન કરવા માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આ કોસ્ટલ રેગ્યુલેશન એન્ડ ઝોનની એક એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલું હતું, રાઈટ? તો ઇન્ડિયાની અંદર કે જે કોસ્ટલ દરિયાકિનારાની અંદર જેટલી પણ પ્રવૃત્તિ થાય છે તેની આસપાસના એરિયામાં તેને રેગ્યુલેટ કરવા માટે એ કયા ઝોનનું, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનું, રાઈટ, કયા મંત્રાલય દ્વારા, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 1991 પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અંડરમાં આ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. હવે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી હેલિના એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હમણાં ટેસ્ટ ફાયર કરવામાં આવી, જેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. સૌથી પહેલી વાત તો કે આ હેલિના એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો તમને DRDO વિશે તો ખબર જ હશે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ એક સંસ્થા છે DRDO, એની અંડરમાં એક સંસ્થા કામ કરે છે અને એનું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી કે જે DRDO અંડરમાં કામ કરે છે, તેના દ્વારા આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ એ ડેવલપ કરવામાં આવી છે. હવે આ મિસાઇલ છે એન્ટી ટેન્ક, એન્ટી ટેન્ક મતલબ ટેન્કને ટાર્ગેટ કરવા માટે આ મિસાઇલ બનાવવામાં આવી છે પર્ટિક્યુલરલી. તો એના બે વેરિયન્ટ છે, એક તો આર્મી વર્ઝન છે અને એક છે એરફોર્સ વર્ઝન, બરાબર? એક આર્મી વર્ઝન છે અને એક છે એરફોર્સ વર્ઝન, બરાબર? અને જે એરફોર્સ વર્ઝન છે તેને ધ્રુવાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એરફોર્સ વર્ઝનને શેના તરીકે ઓળખવામાં આવે છે? ધ્રુવાસ્ત્ર. આર્મી વર્ઝન જે છે એને હેરિના તરીકે ઓળખવામાં આવે છે અને આ જ મિસાઇલનું જે એરફોર્સ વર્ઝન છે તેને ધ્રુવાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? અને આ મિસાઇલને તમે હેલિકોપ્ટર ઉપરથી, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પરથી લોન્ચ કરી શકો છો. અને આ મિસાઇલ એ બે કેપેબિલિટી ધરાવે છે, એક તો ડાયરેક્ટ હિટ મોડ અને એક છે ટોપ એટેક મોડ. હવે ડાયરેક્ટ હિટ મોડ શું છે અને ટોપ એટેક મોડ શું છે એ આપણે જોઈએ. કે ફોર એક્ઝામ્પલ, એક આ હેલિકોપ્ટર અહીંયા છે, હેલિકોપ્ટર પરથી આ મિસાઇલ લોન્ચ કરી શકાય છે અને ટેન્ક અહીંયા છે, રાઈટ, જેને આપણે ટાર્ગેટ બનાવવાની છે. હવે જો હેલિકોપ્ટર પરથી ડાયરેક્ટલી ટેન્ક ઉપર તમે ટાર્ગેટ કર્યો, રાઈટ, મતલબ તેને કહેવાય ડાયરેક્ટ હિટ મોડ, ડાયરેક્ટ હિટ મોડ, રાઈટ? પરંતુ હેલિકોપ્ટર અહીંયા છે, ટાર્ગેટ અહીંયા છે, જે આપણો ટેન્ક ટાર્ગેટ છે તે, તો એની અંદર શું કરવામાં આવે? સૌથી પહેલાં તો હેલિકોપ્ટર પરથી મિસાઇલ લોન્ચ કરવામાં આવે, પછી એ મિસાઇલને એક અમુક એલ્ટિટ્યૂડ ઉપર લઈ જવામાં આવે અને એ એલ્ટિટ્યૂડ જ્યાં એને લઈ જવામાં આવે છે તે એક્ઝેક્ટલી જે ટાર્ગેટની ઉપર જ હશે. અને પછી એ એલ્ટિટ્યૂડ ઉપર લઈ જાય પછી ત્યાંથી ટોપ ઉપરથી એ ટાર્ગેટ ઉપર એટેક કરવામાં આવે છે, રાઈટ? તો આ છે ડાયરેક્ટ ટોપ એટેક મોડ, ડાયરેક્ટ હિટ મોડ,
જ્યાં ડાયરેક્ટલી એટેક કરવામાં આવે છે અને ટોપ એટેક મોડમાં મિસાઇલને એલ્ટિટ્યૂડ સુધી લઈ જઈને એક્ઝેક્ટ ટાર્ગેટની ઉપર લઈ જઈને ત્યાંથી પછી એને એટેક કરવામાં આવે છે. તો આ બંને કેપેબિલિટી આ મિસાઇલ ધરાવે છે, રાઈટ? હેલિના એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ જે આર્મી વર્ઝન છે અને જે એરફોર્સ વર્ઝનને તમે ધ્રુવાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ થિંક આ ન્યૂઝ જોઈને તમને ખબર પડી જશે, રાઈટ? હા, ઇન્ડિયા આ હેલિના પહેલાં પણ ઘણી બધી એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ લોન્ચ કરેલી છે. ડીઆરડીઓ દ્વારા તેને બનાવવામાં આવી છે. એમાં છે ધ નાગ, પછી મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ, પછી સેન્ટ કરીને એક મિસાઇલ છે અને અર્જુન એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ અર્જુન. આ ચાર મિસાઇલ એ એક એન્ટી ટેન્ક ગાઈડ મિસાઇલ છે ઇન્ડિયા દ્વારા પહેલાં લોન્ચ કરવામાં આવ્યું છે. હવે છે હેલિના, રાઈટ? હેલિના એ આર્મીનું વર્ઝન છે અને એરફોર્સનું વર્ઝન છે ધ્રુવાસ્ત્ર. ઓકે, આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે કન્સેશનલ ટેક્સ રેટ રેજિમ, રાઈટ? કન્સેશનલ ટેક્સ રેટ રેજિમને સમજતા પહેલાં આ રિસેન્ટ ન્યૂઝ શું છે એ સમજતા પહેલાં આપણે એના કોન્સેપ્ટ વિશે જોઈ લઈએ. ઓકે, તમને એ તો ખબર હશે કે ઇન્કમ ટેક્સ કોને કહેવાય, કે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પર્સનના જે ઇન્કમ ઉપર જે ટેક્સ લાગે તેને ઇન્કમ ટેક્સ કહેવાય. અને કોર્પોરેટ ટેક્સ કોને કહેવાય, કે જે કોઈ કંપની છે એ આખા વર્ષમાં જેટલું પણ પ્રોફિટ કરે, નેટ પ્રોફિટ કરે, એના પર ટેક્સ લગાડવામાં આવે. કોર્પોરેટ ટેક્સ અત્યારે ઇન્ડિયામાં કેટલો ચાલે છે? 22%. પણ તમને જો પૂછવામાં આવે કે આપણે ઇન્ડિયામાં મિનિમમ કોર્પોરેટ ટેક્સ કેટલો છે, મિનિમમ કોર્પોરેટ ટેક્સ તો છે કે 15%, રાઈટ? હવે આ 22% જે કોર્પોરેટ ટેક્સ છે અને મિનિમમ કોર્પોરેટ ટેક્સ છે 15%, એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો ગવર્મેન્ટે 2019 એક સ્કીમ લોન્ચ કરી હતી. એ સ્કીમનું નામ છે કન્સેશનલ ટેક્સ રેટ રિજિમ, કે તમને ટેક્સની અંદર કન્સેશન મળશે. 2019 લોન્ચ કરેલી હતી. તો ગવર્મેન્ટે કીધું હતું આ લોન્ચ કરતી વખતે કે જે પણ કંપની એ ફાઇનાન્શિયલ ઇયર 2019-20 અંદર લોન્ચ થાય, જે પણ કંપની એ ફાઇનાન્શિયલ ઇયર 2019-20 અંદર લોન્ચ થાય અને એ અગર લોન્ચ થાય એના 4 અંદર, મતલબ ફાઇનાન્શિયલ ઇયર 2023 સુધીમાં ઇન્ડિયાની અંદર ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને કોર્પોરેટ ટેક્સ 22%ની જગ્યાએ કોર્પોરેટ ટેક્સ કેટલો ભરવો પડશે? 15%. મતલબ 7%નું કન્સેશન મળશે. જો કન્ડિશન શું છે, ગવર્મેન્ટે કીધું કે જે પણ કંપની 2019-20 અંદર એસ્ટાબ્લિશ થાય ફાઇનાન્શિયલ, રાઈટ, તો એને ફાઇનાન્શિયલ ઇયર 2023 સુધી અગર તે એટલું એસ્ટાબ્લિશ થઈને એટલું એક્સપેન્ડ થઈ જાય કે તે ફર્ધર ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, કાં તો નવો પ્લાન્ટ બનાવે, કાં તો એવી રીતના કોઈ ને કોઈ રીતે ઇન્ડિયાના ડેવલપમેન્ટની અંદર કામ કરે, રાઈટ? હા, કે પણ એની કન્ડિશન શું છે કે 19ની અંદર તમે એસ્ટાબ્લિશ થવા જોઈએ અને 23 સુધીમાં તમારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ઇન્ડિયાની અંદર. જો તમે 23 સુધીના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી લેશો તો જે તમે કોર્પોરેટ ટેક્સ 22% ભરો છો ને, એની જગ્યાએ તમારો કોર્પોરેટ ટેક્સ કેટલો ભરવો પડશે? 15%. 7%નું કન્સેશન મળશે, રાઈટ? તો આ જે કોર્પોરેટ ટેક્સ, મિનિમમ કોર્પોરેટ ટેક્સની જે સ્કીમ છે એનો લાભ અત્યાર સુધી જે 2019ની અંદર જે કંપની એસ્ટાબ્લિશ થઈ હતી જેટલી પણ કંપની, એમાંથી 40% છે. મતલબ 5 એટલે 40% કંપની આ ફેસિલિટીનો લાભ ઉઠાવી શકી છે. મતલબ 40% કંપની એટલી ડેવલપ થઈ છે કે જે ઇન્ડિયાની અંદર ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, બાકી 60% કંપની એટલી ડેવલપ નથી થઈ. તો રિસન્ટ ન્યૂઝ જસ્ટ એટલી જ છે કે હમણાં સરકારે એક ડેટા દર્શાવ્યો કે 2019ની અંદર જેટલી પણ કંપનીઓ એસ્ટાબ્લિશ થઈ હતી એમાંથી 40% કંપનીઓ જ આ કન્સેશનલ ટેક્સ રેટ રિગમી, જે મિનિમમ કોર્પોરેટ ટેક્સ 15% છે, એનો ફાયદો ઉઠાવી શકી છે. બાકી 60% કંપનીનો ફાયદો નથી ઉઠાવી શકી. એટલા માટે સરકારે રિસેન્ટની અંદર જે આ ડેડલાઇન ફાઇનાન્શિયલ 2023 છે ને, એને એક્સટેન્ડ કરીને એ ડેડલાઇન કરી દીધી ફાઇનાન્શિયલ 2024. કેટલી કરી દીધી? મતલબ 31 માર્ચ 2024 સુધી. હવે જેટલી પણ કંપની 2019ની અંદર એસ્ટાબ્લિશ થઈ હશે તેને ફાઇનાન્શિયલ 2023 સુધી નહીં, ફાઇનાન્શિયલ 2024 સુધી ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. તો આ ગવર્મેન્ટે આ થોડો ટાઈમ પીરિયડ એક્સટેન્ડ કર્યો છે. તો આ 2 રિસન્ટ ન્યૂઝ છે કે 40% કંપની આનો ફાયદો ઉઠાવી શકી છે અને હવે ટાઈમલાઇન એક્સટેન્ડ કરવામાં આવી છે. જે ફાઇનાન્શિયલ 2023 હતું હવે ફાઇનાન્શિયલ 2024 રાખવામાં આવ્યું છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી જશે, રાઈટ? ઓકે, યસ. અહીંયા કેવી રીતના ટેક્સ કન્સેશન આપવામાં આવે છે, કેવી રીતના 2019ની અંદર આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, રાઈટ, કયા કલમની અંદર લોન્ચ કરવામાં આવી હતી, એ બધી જ વસ્તુ મેં અહીંયા લખી દીધી છે. અને આ 31 માર્ચ 2024 સુધી હવે એક્સટેન્ડ કરવામાં આવી છે આ સ્કીમને,
રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી જશે. બાકી જો બાય ડિફોલ્ટ જે કોર્પોરેટ ટેક્સ છે કેટલો હોય છે? 22%. પણ જો તમે ઇન્ડિયાની અંદર ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને કોર્પોરેટ ટેક્સમાં કન્સેશન મળે છે અને એ થઈ જાય છે 15%. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કોર્પોરેટ ટેક્સ કેટલો છે તો 22%, પણ મિનિમમ કોર્પોરેટ ટેક્સ કેટલો છે? 15%. રાઈટ? ઓકે, નેક્સ્ટ ન્યૂઝ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન એ અત્યારે રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનને છે ને 2018 લોન્ચ કરવામાં આવી હતી, 2018, રાઈટ? અને 2018 થી 2022 સુધી તેને લોન્ચ કરવામાં આવી હતી. એનો ટાઈમ પિરિયડ હતો 1 એપ્રિલ 2018 થી 31 માર્ચ 2022 સુધી. પણ હવે તેને ફર્ધર એક્સટેન્ડ કરવામાં આવી છે અને એને એક્સટેન્ડ કરવામાં આવી છે 31 માર્ચ 2026 સુધી. 31 માર્ચ 2026 સુધી. તો રિસન્ટ ન્યૂઝની અંદર રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કેમ આવ્યું છે? કારણ કે એની ટાઈમ લાઇન એક્સટેન્ડ કરવામાં આવી છે 1 એપ્રિલ 2022 થી 31 માર્ચ 2026 સુધી, રાઈટ? ઓકે, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની વાત કરું, તેનું મેઇન ઉદ્દેશ્ય છે કે જે પંચાયતી રાજ સંસ્થાઓની જે ગવર્નન્સ કેપેબિલિટી છે, પંચાયતી રાજ સંસ્થાઓને જે ગામડી ગ્રામ પંચાયત લેવલની જે સંસ્થાઓ છે એની ગવર્નન્સ કેપેબિલિટી ડેવલપ કરવાની, રાઈટ? અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન એ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એટલે એમાં અમુક પાર્ટ જેટલો પણ ખર્ચો થાય આ સંસ્થા આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એમાં અમુક પાર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે અને અમુક પાર્ટ સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે ફાઇનાન્શિયલ સપોર્ટ, રાઈટ? તો સેન્ટ્રલ એ કયા કયા સેક્ટરની અંદર ધ્યાન રાખશે આ સ્કીમની અંદર? કે એ પંચાયત કરવા પાછળ કે આખી જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન છે એ પેપરલેસ બની શકે એના માટે એ પંચાયત કરવા પાછળ જેટલો પણ ખર્ચો આવશે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ? તેમજ કે જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ જે સારું કામ કરશે અને ઇન્સેન્ટિવ આપવા માટેનો ખર્ચો પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. અને આની ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટ્સ એના પર ખર્ચો કરશે કે એ પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનની અંદર જેટલા પણ લોકો કામ કરતા હોય તેમની કેપેસિટી બિલ્ડિંગ અને ટ્રેનિંગ, તેમની ક્ષમતા નિર્માણ અને તાલીમ કરવા માટે જેટલો પણ ખર્ચો થાય એ સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ? તો આ સેન્ટરે અને સ્ટેટે આ સ્કીમની અંદર પોતાનું કામ વહેંચી લીધેલું છે. આ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી 2018ની અંદર અને અત્યારે ફર્ધર એને એક્સટેન્ડ કરવામાં આવી છે 31 માર્ચ 2026 સુધી, રાઈટ? અને એનો મુખ્ય હેતુ છે જે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન્સ છે, જે ગ્રામ પંચાયત લેવલની જે સંસ્થાઓ છે એને ડેવલપ કરવાનું, રાઈટ? ઓકે, અને ફંડિંગ પેટર્નની વાત કરીએ તો ખર્ચો કેવી રીતના સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે ડિવાઇડ કરવામાં આવે છે? તો જે નોર્મલ રાજ્યો છે અને કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ 60% પ્રોવાઈડ કરશે અને સ્ટેટ ગવર્મેન્ટ 40% પ્રોવાઈડ કરશે ટોટલ ખર્ચામાં, રાઈટ? પછી જમ્મુ કાશ્મીર તેમજ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ તેમજ જે પહાડી રાજ્યો છે અને કેન્દ્રશાસિત પ્રદેશ કે જ્યાં કેન્દ્ર રાજ્યનો હિસ્સો કેટલો થશે 90:10, જેમાં જમ્મુ કાશ્મીર પહાડી રાજ્યો જે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે તે 10% પ્રોવાઈડ કરશે અને બાકીના 90% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. તેમજ જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો રોલ થાય છે જ્યાં સીએમની પોસ્ટ નથી ત્યાં બધો જ હિસ્સો પણ પ્રોવાઈડ કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ? આ તમારા બાયફર્કેશન પણ તમારે યાદ રાખવાનું રહેશે કે કયા કેસમાં ક્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેટલું પ્રોવાઈડ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ કેટલું પ્રોવાઈડ કરશે, રાઈટ? તો આનું વિઝન છે આ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનું, સબકા સાથ સબકા ગાંવ સબકા વિકાસ. અને આ જ દિશામાં એક વધુ પ્રયાસ એ ગવર્મેન્ટ દ્વારા હાંસિલ કરવામાં આવ્યો છે, રાઈટ? અને અત્યાર સુધી ટોટલ 2.78 લાખથી પણ વધુ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને આ મિશનની અંદરમાં મદદ મળી રહી છે, રાઈટ? તો આઈ થિંક આ તમને ન્યૂઝ વિશે ખબર પડી જશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને એપ્લિકેશનનું નામ છે સ્થળાંતર ટ્રેકિંગ સિસ્ટમ, માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ. ઓકે, હવે આ એપ્લિકેશન લોન્ચ કરવાનો મહારાષ્ટ્ર ગવર્મેન્ટનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં જેટલા પણ માઇગ્રન્ટ વર્કર્સ એ કોઈને કોઈ કામ પર્પઝ માટે માઇગ્રન્ટ થાય કોઈપણ રાજ્યમાં કે કોઈપણ ડિસ્ટ્રિક્ટમાં, તો તેમની ફેમિલીને આ સંકલિત બાળ વિકાસ યોજનાનો મહારાષ્ટ્ર ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે લાભ મળતો રહે. તો એના માટે આ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કે જે પણ માઇગ્રન્ટ વર્કર્સ કે જેમને 18 વર્ષ સુધીના બાળકો હોય, જેમને 18 વર્ષ સુધીના બાળકો હોય, જેમને સ્તનપાન કરાવતી માતાઓ હોય તેમજ સગર્ભા સ્ત્રીઓ હોય, તો આવા માઇગ્રન્ટ વર્કર્સે એ સ્થળાંતર કરતાં પહેલાં આ એપ્લિકેશનની અંદર રજીસ્ટર કરાવી લેવાનું. તો આના કારણે બેનિફિટ શું થશે કે તમે કોઈ પણ જગ્યાએ જશો કામના પર્પઝ માટે, તે જગ્યાએ તમારે જ્યાં સંકલિત બાળ વિકાસ યોજના ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની અંદરમાં જેટલી પણ સ્કીમ્સ છે એ તમને
બાય ડિફોલ્ટ મારા જ ગવર્મેન્ટ દ્વારા મારા જ ગવર્મેન્ટના રૂલ રેગ્યુલેશન પ્રમાણે જ મળશે, રાઈટ? તમે કોઈ પણ સ્ટેટમાં જાઓ પણ તમને મારા જ ગવર્મેન્ટના રૂલ રેગ્યુલેશન પ્રમાણે એ આ જે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની અંદરમાં જેટલી પણ સ્કીમ છે એનો લાભ મળશે. હવે તમારે તમે કહેશો સર આ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની અંદરમાં સ્કીમ કઈ કઈ છે? તો સ્કીમ છે આંગણવાડી સેવા યોજના. આંગણવાડી સેવા યોજના તમને ખબર હશે કે જ્યારે કોઈ ન્યૂબોર્ન બેબી જન્મ લે ત્યારે આંગણવાડી વર્કર્સ આવીને તેમને વેક્સિન આપવાનું કામ, તેમને ન્યુટ્રિશનલ ફૂડ આપવાનું કામ, તેમને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાનું કામ, આ બધી જ વસ્તુઓ કરે છે. આ ક્યારે કરશે? કે જ્યારે તમે આંગણવાડી સેવા યોજનાની અંદર એનરોલ કરેલું હશે ત્યારે, રાઈટ? તો એક આ સ્કીમ છે. બીજું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની અંદર કે 5,000 રૂપિયાનું કેશ બેનિફિટ એ 3 ઇન્સ્ટોલમેન્ટમાં ગવર્મેન્ટ દ્વારા 1 વર્ષની અંદર આપવામાં આવે છે. તો આ માતૃવંદના યોજનાનો પણ તમને લાભ મળશે. તમે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટમાં જાઓ, કોઈ પણ સ્ટેટની અંદર જાઓ પણ તમને મહારાષ્ટ્રના રૂલ્સના અકોર્ડિંગ તમને આ યોજનાનો પણ લાભ મળશે. પછી નેશનલ ક્રેચ સ્કીમ. નેશનલ ક્રેચ સ્કીમમાં શું છે કે જો વર્કિંગ વુમેન હોય, જો માતા વર્કિંગ હોય, કોઈ જગ્યાએ કામ કરતી હોય, તો જેનું એમનું બાળક જો 6 મહિનાથી 6 વર્ષ સુધીનું હોય તો તેમને અહીંયા ડે કેર ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? અને મહિનામાં 26 દિવસ માટે તેમને ડે કેર ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે 7.5 કલાક માટે નેશનલ ક્રેચ સ્કીમની અંદરમાં. પછી કિશોરીઓ માટેની યોજના પણ છે કે જે 11 થી 14 વર્ષની જે છોકરીઓ છે તેને કોઈને કોઈ પર્પઝ માટે સ્કૂલમાંથી એમના પેરેન્ટ્સ દ્વારા ઉઠાવી લેવામાં આવે છે, મતલબ બહાર કાઢી લેવામાં આવે છે, રાઈટ? તો એવા પેરેન્ટ્સને કોઈ પણ ફાઇનાન્શિયલ સપોર્ટ આપીને કોઈ પણ રીતે એન્કરેજ કરીને એ છોકરીઓને ફરીથી ભણવા માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે આ યોજનાની અંદર. પછી બાળ સુરક્ષા યોજના, પછી પોષણ અભિયાન કે જેમાં મિડ ડે મીલ સ્કીમ વગેરે જે છે કે જ્યાં ગવર્મેન્ટ સ્કૂલની અંદર બ્રેકફાસ્ટ લંચ આપવામાં આવે છે, રાઈટ? તો આ દરેક જે સ્કીમ છે ને એ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે, રાઈટ? ઓકે. અને આ સ્કીમના રૂલ્સ રેગ્યુલેશન એ સ્ટેટ વાઇઝ ડિફર કરતા હોય છે, એટલા માટે જ મહારાજ ગવર્મેન્ટે આ MTS એપ્લિકેશન લોન્ચ કરી છે, જેથી કરીને માઇગ્રન્ટ વર્કર કોઈ પણ જગ્યાએ જાય પણ એને આ મહારાષ્ટ્રના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આ સ્કીમનો બેનિફિટ મળતો રહે, રાઈટ? તો આઈ થિંક તમને આ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમની અંદરમાં કઈ કઈ સ્કીમ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તેમજ MTS કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આઈ થિંક તમે આ ન્યૂઝની અંદર સમજણ પડી જશે. હા, બીજું આ ન્યૂઝમાં છે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ જે છે કે જેની અંદર આ ડિફરન્ટ સ્કીમ્સ આવે છે અને જેના માટે જ મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એ MTS એપ્લિકેશન લોન્ચ કરી છે, એનો મુખ્ય હેતુ છે કે 0 થી 6 વર્ષના જે બાળકો છે એના પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવા માટે, બાળકોના યોગ્ય મનોવૈજ્ઞાનિક, શારીરિક અને સામાજિક વિકાસનો પાયો નાખવા માટે, મૃત્યુદર, બીમારી, કુપોષણ અને શાળા છોડી દેવાની જે જેવી ઘટનાઓ છે એને ઘટાડવા માટેનો આ યોજનાનો મુખ્ય હેતુ છે, રાઈટ? ઓકે, હવે નેક્સ્ટ ન્યૂઝ છે ઓઇલ બોન્ડ્સ. ઓઇલ બોન્ડ્સ, હવે આ ન્યૂઝ એકચ્યુઅલી કરંટ ન્યૂઝમાં કેમ છે એની વિશે આપણે વાત કરીએ કે હમણાં રિસન્ટલી આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારામને એક દાવો કરીને એવું કીધું કે આપણે જે અત્યારે પેટ્રોલનો ભાવ જે વધારે છે, જે ગવર્મેન્ટ પેટ્રોલના પર જે ટેક્સ લગાવે છે તે ગવર્મેન્ટ કેમ ઓછો નથી કરતું પેટ્રોલ ઉપર જે આપણે ટેક્સ લગાવીએ છીએ જેથી કરીને ભાવ આટલા બધા વધી ગયા છે. તો નિર્મળ સીતારામનનું કહેવું એવું છે કે ગવર્મેન્ટ જેટલું પણ ઓઇલ સેક્ટરમાં કમાણી કરે છે તેમાંથી અમુક પર્સેન્ટેજ, અમુક ભાગ એ ગવર્મેન્ટને જે ઓઇલ બોન્ડ્સ કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા હતા એનું ઇન્ટરેસ્ટ પે કરવામાં એ વપરાઈ જાય છે. જેટલું પણ ઓઇલ સેક્ટરમાંથી કમાણી થાય છે એમાંથી ઘણો બધો પાર્ટ એ જે ઓઇલ બોન્ડ્સ એ કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હતા તેનું ઇન્ટરેસ્ટ પે કરવા માટે વપરાઈ જાય છે. એટલે ગવર્મેન્ટને ઓઇલ સેક્ટરનો ટોટલ નફો ક્યાં ઘટી જાય છે, રાઈટ? એટલે ગવર્મેન્ટ એ કમ્પેન્સેટ કરવા માટે ટેક્સ જે ઓઇલ ઉપર લગાવે છે તે ઓછું નહીં કરી શકતું, રાઈટ? હવે સૌથી પહેલાં તો આ ઓઇલ બોન્ડ શું છે અને એ કેવી રીતના કોંગ્રેસ ગવર્મેન્ટે એનો કેવી રીતના ઉપયોગ કર્યો હતો આપણે એની વાત જોઈએ, રાઈટ? હવે ફ્રેન્ડ્સ, એક તમને ખબર હશે કે અત્યારે પેટ્રોલની પ્રાઇસ કેટલી છે, 107 રૂપિયા અત્યારે રિસન્ટ વાત કરું તો. અને કોંગ્રેસ ગવર્મેન્ટના ટાઈમની વાત કરું, 2008-09ની આસપાસની વાત કરીએ ત્યારે પેટ્રોલની પ્રાઇસ હતી લગભગ 70ની આસપાસ, રાઈટ?
ઓકે, હવે તમને એક તાજુબની વાત એ હશે કે એક રો મટીરિયલ, જે પેટ્રોલનું જે રો મટીરિયલ જે આપણે ઇમ્પોર્ટ કરાવીએ છીએ, તે બેરલના પ્રાઇસ પ્રમાણે મળે, કે એક એક કન્ટેનરમાં આવતું હોય, એક કન્ટેનરના પર કન્ટેનર એની પ્રાઇસ હોય, રાઈટ? તો એ વખતે જે એને કહેવાય બેરલ, એ વખતે જે બેરલની પ્રાઇસ હતી ને, અને અત્યારે જે બેરલની પ્રાઇસ છે, રો મટીરિયલની વાત કરું છું કે જેમાંથી પેટ્રોલ બને, રાઈટ? તો એ કોંગ્રેસ ગવર્મેન્ટ વખતે જે બેરલની પ્રાઇસ હતી એ અત્યારના બેરલની પ્રાઇસ કરતાં ઘણી વધારે હતી. છતાં પણ મતલબ રો મટીરિયલ જે ઇમ્પોર્ટ કરતા હતા એ આપણે મોંઘું કરતા હતા કોંગ્રેસ ગવર્મેન્ટના ટાઈમમાં, 2008-09 આસપાસની વાત કરું, કારણ કે એ વખતે યુએસની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ચાલતા હતા, તો ત્યાંથી આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરાવતા હતા. તો એ વખતે ઘણા બધા બેરલના પ્રાઇસ વધારે હોવા છતાં જે આપણે કન્ઝ્યુમર એન્ડ ઉપર જે પેટ્રોલની પ્રાઇસ 70 રૂપિયાની આસપાસ ચૂકવતા હતા, અને અત્યારે એ વખતના સરખામણીમાં બેરલની પ્રાઇસ ઓછી હોવા છતાં આપણે પેટ્રોલની પ્રાઇસ કન્ઝ્યુમર એન્ડ ઉપર વધારે ચૂકવી રહ્યા છે. એનું મેઇન રીઝન છે આ ઓઇલ બોન્ડ, રાઈટ? હવે એ કેવી રીતના ઇફેક્ટ કર્યું એ તમને સમજાવું કે કોંગ્રેસ ગવર્મેન્ટે એ વખતે નક્કી કર્યું કે બેરલની પ્રાઇસ જે ઇમ્પોર્ટ કરી આવીએ છીએ આપણે રો મટીરિયલ ઓઇલને, રાઈટ, એ ઘણો વધારે છે, રાઈટ? તો સૌથી પહેલાં રો મટીરિયલ આવશે, એ રો મટીરિયલ કોઈ જગ્યાએ રિફાઇન થશે રિફાઇનરીની અંદર, તો રિફાઇનરીની અંદર તો એ લોકો પ્રોફિટ ફિક્સ રાખે રિફાઇન કરવા માટે, એમાં આપણે કશું ના કરી શકીએ, ના ગવર્મેન્ટ કરી શકે. પણ ગવર્મેન્ટ એક જગ્યાએ રોલ પ્લે કરશે, ઓઇલ એન્ડ માર્કેટિંગ કંપની ઓએમસી, કે જે પણ કંપનીના ત્રણ કરતાં વધારે પેટ્રોલ પમ્પ્સ હોય તે કંપનીને કહેવાય ઓઇલ એન્ડ માર્કેટિંગ કંપની. હવે ઓઇલ એન્ડ માર્કેટિંગ કંપની એ કન્ઝ્યુમરને જ્યારે પેટ્રોલ વેચે, દેખો, સૌથી પહેલાં રો મટીરિયલ આવે, રો મટીરિયલ પછી એ રિફાઇનરીમાં જાય, રિફાઇન થાય, રિફાઇન થઈને જે પેટ્રોલ ઓઇલ માર્કેટિંગ કંપની પાસે જાય, ત્યાંથી પછી તે કન્ઝ્યુમર પાસે જાય, રાઈટ? યસ, આ આખી સાયકલ છે. તો જનરલી ઓઇલ માર્કેટિંગ કંપની છે ને એ કન્ઝ્યુમર પાસે એ 100% પ્રોફિટ, મતલબ ફોર એક્ઝામ્પલ ઓઇલ માર્કેટિંગ કંપનીને 50 રૂપિયામાં પેટ્રોલ પડતું હોય તો એ કન્ઝ્યુમરને કેટલામાં આપશે? 100 રૂપિયામાં. એ લોકો 100% પ્રોફિટ માર્જિન રાખતા હોય છે ઓઇલ માર્કેટિંગ કંપની, રાઈટ? ઓકે, તો અત્યારે આ જ સિનારિયો છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીને પેટ્રોલ જે મળે છે રિફાઇન થઈને, એ જેટલું પણ પ્રાઇસે મળે છે તેનાથી 100% એ લોકો પ્રોફિટ માર્જિન રાખે છે, રાઈટ? ઓકે, તો કોંગ્રેસ ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે ભલે ઓઇલ માર્કેટિંગ કંપનીને 50 રૂપિયામાં પ્રાઇસ પડે છે, 50 રૂપિયા પર લીટર, તો એ કોંગ્રેસ ગવર્મેન્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીને એવું કીધું કે તમે કન્ઝ્યુમર ઉપર પૂરેપૂરો 100% પ્રોફિટ માર્જિનનું બર્ડન નહીં રાખો, મતલબ કે 50% તમે કન્ઝ્યુમર પાસેથી વસૂલ કરો. હવે 50 રૂપિયામાં તમે ઓઇલ માર્કેટિંગ કંપનીને પેટ્રોલ પડે છે અને તે 50% પ્રોફિટ કન્ઝ્યુમર પાસેથી લેશે, તો કન્ઝ્યુમરને કેટલા રૂપિયામાં વેચશે? તે 75 રૂપિયામાં. ઓકે, અને જે બાકીનો 50% છે ને એ ગવર્મેન્ટ ચૂકવશે. બાકીનો 50% કોણ ચૂકવશે? ગવર્મેન્ટ, રાઈટ? અને ગવર્મેન્ટે એના માટે બોન્ડ ઇસ્યુ કર્યા. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટે કીધું કે અમે કોઈ એક ઓઇલ માર્કેટિંગ કંપનીની વાત કરું કે હું 1000 કરોડ રૂપિયા તમને 10 વર્ષ પછી આપીશું. આ બોન્ડમાં એવું લખેલું હતું કે 1000 કરોડ રૂપિયા 10 વર્ષ પછી તમને મળશે. આ 1000 કરોડ રૂપિયા શું છે? કે જે 50% જે તે ઓઇલ માર્કેટિંગ કંપનીનો જે કન્ઝ્યુમર પાસેથી 50% પ્રોફિટ લે છે, પણ 50% જે રિમેનિંગ પ્રોફિટ છે જે ગવર્મેન્ટ આપવાનું છે, એ ગવર્મેન્ટ એ ઓઇલ માર્કેટિંગ કંપનીનો 10 વર્ષનો જે એસ્ટિમેટેડ 50% પ્રોફિટ છે તે 1000 કરોડ રૂપિયા છે. અને આ 1000 કરોડ રૂપિયાનો બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યો એક ઓઇલ એન્ડ માર્કેટિંગ કંપની દ્વારા. આ આપણું એક્ઝામ્પલ લઉં છું. અને એ બોન્ડમાં શું લખેલું હતું કે 1000 કરોડ રૂપિયા તમને 10 વર્ષ પછી મળશે. તો એ ઓઇલ માર્કેટિંગ કંપની કે તમે તમને 10 વર્ષ પછી 1000 કરોડ રૂપિયા આપશો, પણ અમારા અત્યારે રનિંગ કન્ડિશનમાં કેવી રીતના કમ્પેન્સેટ કરવું? તો ગવર્મેન્ટે એ પણ કીધું કે તમને 1000 કરોડ રૂપિયા 10 વર્ષ તો મળશે જ, 1000 કરોડ રૂપિયા 10 વર્ષે તો મળશે, જે તમારા બાકીના 50% પ્રોફિટના ઇક્વિવેલન્ટ છે. અને તમને દર વર્ષે આ 1000 કરોડના દર વર્ષે 8% ઇન્ટરેસ્ટ પણ મળશે, મતલબ 800 કરોડ રૂપિયા. 8% મતલબ 80 કરોડ રૂપિયા. સમજણ પડે છે? યસ, કે 1000 કરોડના 8% મતલબ 80 કરોડ રૂપિયા તમને ઇન્ટરેસ્ટ પણ દર વર્ષે મળશે. આ મેં એક જસ્ટ એક્ઝામ્પલ લીધું 1000 કરોડ રૂપિયાનું, રાઈટ? તો ગવર્મેન્ટ 1000 કરોડ રૂપિયા 10 વર્ષ પછી તો આપશે જ, એ જે 50% જે બાકીનું પ્રોફિટ છે,
રાઈટ, કે જે કન્ઝ્યુમર પાસેથી નથી લીધો ઓઇલ માર્કેટિંગ કંપનીએ, જે ગવર્મેન્ટ તેને આપવાનું છે, એ 10 વર્ષનો એનો 50% પ્રોફિટ પ્રમાણેના 1000 કરોડ રૂપિયા તો મળશે જ. એના અલાવા કે દર વર્ષે 8% 1000 કરોડના 8% એને ઇન્ટરેસ્ટ પણ મળશે. રાઈટ, તો ટોટલ આવા ગવર્મેન્ટે, કોંગ્રેસ ગવર્મેન્ટે ટોટલ 1,34,000 કરોડ રૂપિયાના બોન્ડ ઇસ્યુ કરેલા હતા, અને એનું ઇન્ટરેસ્ટ અત્યારે ભાજપ ગવર્મેન્ટને દર વર્ષે, તમે જુઓ આ ફિગરમાં, 9,000 કરોડ 10,000 કરોડની આસપાસ એનું ઇન્ટરેસ્ટ આવે છે. મતલબ આવી ઘણી બધી ઓઇલ માર્કેટિંગ કંપનીને આવી રીતે દર વર્ષે 8% આપતા આપતા ટોટલ 10,000 કરોડની આસપાસ આપણે પર યર ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ આ ઓઇલ માર્કેટિંગ કંપનીને, જે બોન્ડ ઇસ્યુ કર્યા હતા કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા. અને બોન્ડ ટોટલ કેટલા અમાઉન્ટને ઇસ્યુ કરવામાં આવ્યા હતા? 1,34,423 કરોડના. રાઈટ, તો નિર્મળ સીતારમણનું કેવું એવું છે કે અમારા જેટલો પણ ઓઇલ સેક્ટરનો પ્રોફિટ થાય છે, એમાંથી 10,000 કરોડ રૂપિયા તો વર્ષે આપણે આ ઇન્ટરેસ્ટ પે કરવા માટે વપરાઈ જાય છે. જે બોન્ડ ઇસ્યુ કરેલા હતા, તમે જુઓ કે બોન્ડની મેચ્યોરિટી ડેટ 2026 સુધી છે. રાઈટ, ઘણા 2015માં કમ્પ્લીટ થઈ ગયા, ઘણા 2021માં કમ્પ્લીટ થઈ ગયા, ઘણા 2023માં કમ્પ્લીટ થશે, ઘણા 2024માં કમ્પ્લીટ થશે, અને ઘણા 2026માં કમ્પ્લીટ થશે. રાઈટ, તો આ 2026 સુધી આપણે ઇન્ટરેસ્ટ આટલો પે કરતો રહેવાનું છે. તો ત્યાં સુધી આપણે ઓઇલ સેક્ટરની અંદર આપણે ઓઇલ ઉપર જે ટેક્સ લગે છે ત્યાં સુધી ઓછો નહીં કરી શકીએ, કારણ કે એ પૈસા આપણે અહીંયા ઇન્ટરેસ્ટ પે કરવા માટે પે કરીએ છીએ. રાઈટ, તો ઓઇલના પ્રાઇસ એ વખતે કેમ ઓછા હતા? કારણ કે કોંગ્રેસ ગવર્મેન્ટે એવું કર્યું હતું કે 50% પ્રોફિટ ઓઇલ માર્કેટિંગ કંપની કન્ઝ્યુમર પાસેથી લઈને 50% ગવર્મેન્ટ આપશે, અને અત્યારે ભાજપ ગવર્મેન્ટ 100% પ્રોફિટ ઓઇલ માર્કેટિંગ કંપનીનો કન્ઝ્યુમર ઉપર જવા દે છે. રાઈટ, તો આ ઓઇલ બોન્ડ્સ એ મેઇન રીઝન છે કે એ વખતે રો મટીરિયલની પ્રાઇસ વધારે હોવા છતાં પણ આપણને પેટ્રોલ સસ્તા ભાવે મળતું હતું. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે, એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ હતી. રાઈટ, ઓકે. બીજું કે ઓઇલ બોન્ડ શું છે, તો ઓઇલ બોન્ડની વાત કરીએ તો અમે તમને જે રીતે સમજાવ્યું કે જ્યારે ઘરેલુ ગ્રાહકો માટે ઇંધણની કિંમતો ખૂબ ઊંચી હતી, ત્યારે ભૂતકાળમાં સરકારો ઘણીવાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ગ્રાહકો પાસેથી સંપૂર્ણ કિંમત વસૂલવા માટે ટાળવા માટે કહેતી હતી. મેં જેમને તે પ્રમાણે કીધું કે 100% પ્રોફિટ એ જે લેતા હોય એ 50% પ્રોફિટ ગ્રાહક પાસેથી અને 50% પ્રોફિટ સરકાર ચૂકવે. રાઈટ, તો આ ઓઇલ બોન્ડ એક ટાઈપની પ્રોમિસરી નોટ જ છે. પ્રોમિસરી નોટ એટલે કોને કહેવાય? કે તમને પ્રોમિસ કરવામાં આવે કે તમને આટલા સમયગાળા પછી આટલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર તમને આટલા પૈસા ચૂકવવામાં આવશે. તો પ્રોમિસરી નોટનો એક ટાઈપ છે ઓઇલ બોન્ડ. રાઈટ, ઓકે. અને પ્રોમિસરી નોટ એ મેં અહીંયા એની ડેફિનેશન લખી છે કે પ્રોમિસરી નોટ કોને કહેવાય? કે એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ્યાં એક પક્ષ એ દ્વારા બીજા પક્ષને એક ચોક્કસ રકમ માંગ પર અથવા ચોક્કસ ભાવિ તારીખે ચૂકવવા માટેનું લેખિત વચન હોય છે. રાઈટ, તો ઓઇલ બોન્ડ એક ટાઈપની પ્રોમિસરી નોટ જ છે. અને ગવર્મેન્ટ, કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા હતા, જેનું ઇન્ટરેસ્ટ આપણે દર વર્ષે 10,000 કરોડની આસપાસ આવે છે. અને એ એક મેઇન રીઝન છે કે અત્યારે ભાજપ ગવર્મેન્ટ ઓઇલના પ્રાઇસ ઘટાડી નથી રહી. ઓઇલ ઉપરનો જે ટેક્સ છે, કારણ કે ભાજપ ગવર્મેન્ટને જે કોંગ્રેસ ગવર્મેન્ટ દ્વારા જે ઓઇલ બોન્ડ ઇસ્યુ કરવામાં આવેલા હતા તેનું ઇન્ટરેસ્ટ પે કરવાનું છે. રાઈટ, ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે સમજણ પડી હશે. ઓકે, હવે નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં રિસન્ટલી ઉડાન યોજનાને વહીવટમાં શિસ્તા માટે પુરસ્કાર આપવામાં આવ્યો. કે એક પુરસ્કાર એક વડાપ્રધાન પીએમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અવોર્ડ, પીએમ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અવોર્ડ, જેને કહેવાય વહીવટમાં શ્રેષ્ઠતા માટેનો પુરસ્કાર. રાઈટ, એ પીએમ વહીવટમાં શ્રેષ્ઠતા માટેનો પુરસ્કાર હમણાં રિસન્ટલી એ કઈ સ્કીમને આપવામાં આવ્યો? ઉડાન સ્કીમને, ઉડે દેશ કા આમ નાગરિક સ્કીમને. અને કઈ કેટેગરીની અંદર? ઇનોવેશન જનરલ સેન્ટ્રલ કેટેગરીની અંદર તેને આ એવોર્ડ આપવામાં આવ્યો. ઓકે, તો સૌથી પહેલાં આપણે ઉડાન સ્કીમની વાત કરીએ તો ઉડાન સ્કીમ એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે 2016ની અંદર તેને લોન્ચ કરવામાં આવી છે. અને એ સ્કીમ ચાલશે 2026 સુધી. 2026 સુધી એનો ટાર્ગેટ શું છે? કે 1000 નવા રૂટ આઇડેન્ટિફાઈ કરવા અને 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવું. 100 નવા એરપોર્ટ નિર્માણ કયા વર્ષ સુધી કરવાનું છે? 2024 સુધી. રાઈટ, તો સૌથી પહેલા ક્વેશ્ચન કે હમણાં રિસેન્ટલી જે વહીવટમાં શિસ્તા માટેનો પુરસ્કાર એ કઈ સ્કીમને આપવામાં આવ્યો? ઉડાન સ્કીમને આપવામાં આવ્યો. અને આ ઉડાન સ્કીમની અંડર આ ઉડાન સ્કીમને આ પુરસ્કાર એ કયા દિવસ ઉપર આપવામાં આવ્યો? સિવિલ સર્વિસ ડે. સિવિલ સર્વિસ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 21 એપ્રિલે. 21 એપ્રિલે સિવિલ સર્વિસ ડેના દિવસે હમણાં વહીવટમાં શિસ્તા માટેનો પુરસ્કાર એ ઉડાન સ્કીમને આપવામાં આવ્યો. અને ઉડાન સ્કીમની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો ઉડાન સ્કીમ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 2016ની અંદર. તે 2026 સુધી ચાલુ રહેશે.
અને તેનો ટાર્ગેટ છે કે 1000 નવા રૂટ 2026 સુધીમાં એસ્ટાબ્લિશ કરવા અને 100 નવા એરપોર્ટનું નિર્માણ કરવું 2024 સુધીમાં, રાઈટ? હવે આપણે આ અવોર્ડ વિશે વાત કરીએ કે જે આ પીએમ એડમિનિસ્ટ્રેશન અવોર્ડ છે, વહીવટમાં શિસ્તા માટેનો પુરસ્કાર છે, એ સૌથી પહેલાં 2006 લોન્ચ કરવામાં આવેલો હતો. જ્યારે 2006 લોન્ચ કરવામાં આવેલો હતો ત્યારે એવા પ્રોજેક્ટ અને એવા કાર્યક્રમ અને એવા ઓર્ગેનાઇઝેશન્સને જ એ એવોર્ડ આપવામાં આવતો હતો કે જેને પબ્લિક વેલફેર માટે સારું કામ કરેલું હોય, રાઈટ? અને પ્રાઇઝ મની કેટલી રાખવામાં આવી હતી? 10 લાખ રૂપિયાની. પરંતુ 2014 પછી આ અવોર્ડને ફરીથી પુનઃસ્થાપિત કર્યો અને એ 2014 પછી એવા કલેક્ટર કે જે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટને ઘણી સારી રીતે ડેવલપ કરતા હોય એવા જિલ્લા કલેક્ટર કે જે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ, એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ મતલબ ટોટલ ઇન્ડિયાની અંદર 170 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એક એવા ડિસ્ટ્રિક્ટ છે કે જ્યાં જીવાલાયક વાતાવરણ જ નથી, એવા ડિસ્ટ્રિક્ટને ડેવલપ કરનાર જે પણ જિલ્લા કલેક્ટરે સારું કામ કરેલું હોય છે એને 2014થી આ અવોર્ડ આપવામાં આવ્યો, રાઈટ? અને 2021થી એવી યોજના કે જેમને પબ્લિક વેલફેર માટે સારું કામ કરેલું હોય એવી યોજનાઓને પણ આ એવોર્ડ આપવામાં આવે છે અને એ યોજના કેટેગરીની અંદર જ આ ઉડાન સ્કીમને આ અવોર્ડ આપવામાં આવેલું છે, રાઈટ? તો તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, તો જસ્ટ સિમ્પલ કે હમણાં રિસેન્ટલી જે વહીવટમાં શિસ્તા માટે પુરસ્કાર એ કોને આપવામાં આવ્યો? ઉડાન સ્કીમને. 2021માં જ કે કોઈ યોજનાને જે સારું કામ કરે, જેનાથી સારું ડેવલપમેન્ટ થયું, તે યોજનાને પર્ટિક્યુલર એવોર્ડ આપવામાં આવે છે 2021થી. અને આ એવોર્ડ લોન્ચ કરવામાં 2006માં તેની પ્રાઇઝ મળી છે 10 લાખ રૂપિયા. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈશું. ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે નિકાસ ઉત્પાદનો યોજના પર ફરજો અને કરમાફી. ઓકે, એને રેમિશન ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસ ઓફ ધ એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમ પણ કહેવામાં આવે છે. ફૂલ ફોર્મ લખી કાઢું, રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમ, રાઈટ? રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન ધ એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમ, નિકાસ ઉત્પાદન યોજના ઉપર ફરજો અને કરમાફી, રાઈટ? હવે આ સ્કીમ એ શું છે પહેલાં આપણે એ વિચારી લઈએ, એ સમજી લઈએ, રાઈટ? તો આ સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી ગવર્મેન્ટ દ્વારા 2021ની અંદર. અને જ્યારે આ સ્કીમ નહોતી ત્યારે એના પહેલાં મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ધ ઇન્ડિયા સ્કીમ એ લોન્ચ કરવામાં આવી હતી, રાઈટ? હવે સૌથી પહેલાં તો આપણે તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે કસ્ટમ ડ્યુટી કોને કહેવાય અને એક્સાઇઝ ડ્યુટી કોને કહેવાય. કસ્ટમ ડ્યુટી કોને કહેવાય ને એક્સાઇઝ ડ્યુટી કોને કહેવાય? તો કસ્ટમ ડ્યુટી નોર્મલી જ્યારે આપણે ઇમ્પોર્ટ કરાવીએ, અમુક એવી વસ્તુ છે કે જેના એક્સપોર્ટ ઉપર પણ કસ્ટમ ડ્યુટી લાગે છે, પણ નોર્મલી બધા જ પ્રોડક્ટના ઇમ્પોર્ટ ઉપર પણ કસ્ટમ ડ્યુટી લાગે. ટૂંકમાં ઇન્ટરનેશનલ જ્યારે ટ્રાન્સપોર્ટ થાય ત્યારે કસ્ટમ ડ્યુટી પિક્ચરમાં આવે. અને એક્સાઇઝ ડ્યુટી ક્યારે લાગે? કે કોઈ ડોમેસ્ટિક તમે કોઈ કંપની દ્વારા કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવામાં આવી હોય તો એ પ્રોડક્ટ ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગશે, પણ જ્યારે તમે એને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો ત્યારે તમારા પર કસ્ટમ ડ્યુટી લાગે, રાઈટ? તો અહીંયા મેઇનલી એક્સપોર્ટ કરવાની બાબત છે કે એક્સપોર્ટ તમે કોઈ કંપની છે કોઈ કન્ટ્રીની અંદર કામ કરી રહી છે અને એને કોઈ પ્રોડક્ટ બનાવી અને એને એ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવી છે, એને એ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવી છે, રાઈટ? તો મેં તમને શું કીધું, કસ્ટમ ડ્યુટી બધી જ પ્રોડક્ટ જ્યારે તમે ઇમ્પોર્ટ કરાવો ને ત્યારે તમારા પર કસ્ટમ ડ્યુટી લાગે, પણ અમુક જ પ્રોડક્ટને એક્સપોર્ટ કરાવવા ઉપર તમને કસ્ટમ ડ્યુટી લાગશે. પણ આ જે એક્સાઇઝ ડ્યુટી છે, તમે કોઈ પણ પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર તમે કોઈ પણ વસ્તુ બનાવી તો એ કન્ટ્રીની અંદર તમારે એક્સાઇઝ ડ્યુટી ભરવી પડે. તો આ જે રેમિશન મતલબ જે ડ્યુટી પાછી આપવાની વાત ચાલી રહી છે ને, એ એક્સાઇઝ ડ્યુટીનો જે ખર્ચો છે ને એ પાછી આપવાની વાત ચાલી રહી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કન્ટ્રી છે કે ત્યાં કોઈ કંપની દ્વારા કોઈક વસ્તુ મેન્યુફેક્ચર કરવામાં આવી છે અને ત્યાંથી પછી તેને એક્સપોર્ટ કરવામાં આવે છે, રાઈટ? હવે એક્સપોર્ટ કરતી વખતે કોઈ એક ડિલિવરી પોઈન્ટ એવો હશે, કોઈ એક ડિલિવરી પોઈન્ટ એવો હશે કે જ્યાં સુધીનો જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે ને, જ્યાં સુધીનો જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કોને પે કરવો પડે? સેલરે, મતલબ જે એક્સપોર્ટ કરાવે તેને. કે કોઈ કન્ટ્રી જ્યારે કોઈ વસ્તુ કોઈ કન્ટ્રીની અંદર એક કંપની છે એ કોઈ વસ્તુ એક્સપોર્ટ કરે છે ઇન્ટરનેશનલ
એક્સપોર્ટ કરે છે, રાઈટ? ત્યારે એક ડિલિવરી પોઈન્ટ એવો હોય કે જ્યાં સુધી એને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે ને એ એક્સપોર્ટ કરનાર કંપનીએ મતલબ સેલરે આપવો પડે, અને એ ખર્ચાને કહેવાય ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ. ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ, FOB, ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ કહેવાય એ ખર્ચાને, રાઈટ? તો આ સ્કીમ શું છે કે જે પણ કંપની એક્સપોર્ટ કરશે ને એને જેટલી પણ ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ આવે છે, બરાબર, એમાં અમુક પર્સેન્ટ છૂટ મળશે. હવે જો મને કહો કે એક કંપની છે કે જે ઇન્ડિયાની અંદર છે, એ કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે, તો એના ઉપર કઈ ડ્યુટી લાગશે? એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી લાગશે. ફોર એક્ઝામ્પલ, એક્સાઇઝ ડ્યુટીની અંદર એને 10 કરોડનો ખર્ચો થયો. એક્સાઇઝ ડ્યુટી અંદર કેટલો ખર્ચો થયો? એને 10 કરોડનો ખર્ચો થયો, રાઈટ? અને આ ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ, એને એક એ વસ્તુ એ બનાવીને કોઈ ડિલિવરી પોઈન્ટ સુધી લઈ જાય છે, તો એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, મતલબ ફ્રેટ ઓનબોર્ડનો ખર્ચો કેટલો થયો? ફોર એક્ઝામ્પલ, 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા થયો, રાઈટ? ઓકે, તો 10 કરોડ તમને એક્સાઇઝ ડ્યુટી ભરવી પડે છે અને 5 કરોડ રૂપિયા તમારા ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ છે. ઓકે, તો આ સ્કીમ શું છે કે જો તમે એક્સપોર્ટ કરો ને, રાઈટ, તો તમારો જે ફ્રેટ ઓનબોર્ડનો જે ખર્ચો છે 5 કરોડ રૂપિયા, રાઈટ, આ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન ધ એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમની અંદરમાં તમને કેટલા પૈસા પાછા મળશે? 0.5 થી 4.3%. 0.5 થી 4.3% છે ના 5 કરોડના. 5 કરોડના 0.5 થી 4.3% તમને ઓછા થઈ જશે, અને એ ઓછા શેમાં થશે? જે તમે એક્સાઇઝ ડ્યુટી પે કરો છો ને એના ઉપર, રાઈટ? આ જે અત્યારે સ્કીમ ચાલે છે ને, 2021 લોન્ચ કરવામાં આવી હતી, રેમિશન ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસ ઓન ધ એક્સપોર્ટ પ્રોડક્ટ સ્કીમ, એની વાત છે. જે પહેલાં મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ધ ઇન્ડિયા સ્કીમ હતી ને, એની અંદર આ પર્સેન્ટેજ હતા 2 થી 7%. 2 થી 7% 5 કરોડના ફ્રેટ ઓન બોર્ડ વેલ્યુના, અને એ શેમાંથી ઓછા થશે? એક્સાઇઝ ડ્યુટી ઉપરથી. સમજણ પડી કે આ તમને એક્સપોર્ટને ઇન્કરેજ કરવા માટેની સ્કીમ છે. હવે આ સ્કીમ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ આવી? રિસન્ટ ન્યૂઝમાં એટલા માટે આવી કારણ કે અત્યારે આ સ્કીમની અંદરથી આયર્ન, સ્ટીલ, રસાયણ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરને નાબૂદ કરવામાં આવ્યા છે. કારણ કે આયર્ન અને સ્ટીલ અત્યારે બૂમ થઈ ગ્રો કરી રહ્યું છે. રસાયણ અને ફાર્માસ્યુટિકલ્સ કંપની ઓલરેડી કોવિડની અંદર ઘણો બધો પ્રોફિટ મેળવી દીધો છે, તો એમને અત્યારે એમના એક્સપોર્ટને અત્યારે ઇન્કરેજ કરવાની જરૂર નથી. એમનું ઓલરેડી એક્સપોર્ટ ઘણું બધું થઈ રહ્યું છે. તો અત્યારે રિસન્ટ ન્યૂઝની અંદર એટલું જ આવ્યું કે આયર્ન, સ્ટીલ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા સેક્ટરોને હમણાં આ સ્કીમમાંથી ટેમ્પરરી પર્પઝ માટે નાબૂદ કરવામાં આવી છે, અને આ સ્કીમ વિશે તમને ખબર પડી જશે, રાઈટ? તો એક્સાઇઝ ડ્યુટીમાંથી પૈસા ઓછા થશે, પણ કેટલા પૈસા ઓછા થશે? 0.5 થી 4.3% ઓફ ધ ફ્રેટ ઓનબોર્ડ વેલ્યુ. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. નેક્સ્ટ ન્યૂઝ છે વર્લ્ડ હેરિટેજ ડે. ત્યારે દર વર્ષે 18 એપ્રિલે સેલિબ્રેટ કરવામાં આવે છે, અને આ વર્ષની થીમ છે વારસો અને આબોહવા. વારસો અને આબોહવા. અને વર્લ્ડ હેરિટેજ ડે એકચ્યુઅલી સેલિબ્રેટ કરવામાં આવે છે દર વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ ધ સાઇટ્સ. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે, અને 1982 તેને પહેલી વખત સેલિબ્રેટ કરેલું હતું, અને તેની પરવાનગી આપી હતી યુનેસ્કોએ. યુનેસ્કોએ તેની પરવાનગી આપી હતી, અને 1982 આપણે આ દિવસને દર વર્ષે 18 એપ્રિલના રોજ સેલિબ્રેટ કરીએ છીએ. આ દિવસને સેલિબ્રેટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમુદાયોમાં હેરિટેજ વિશે જાગૃતિ લાવવાનો. સમુદાયની અંદર હેરિટેજ વિશે જાગૃતિ લાવવાનો, રાઈટ? ઓકે, હવે આપણે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ, તમને ખબર જ છે યુનેસ્કો દ્વારા એનું લિસ્ટ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. તો ઇન્ડિયાની થોડી હિસ્ટ્રી વિશે વાત કરીએ કે ઇન્ડિયાની અંદર ટોટલ 3691 સ્મારકો અને સાઇટ્સ છે, જેમાંથી 40 એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇન્ડિયાની અંદર ટોટલ 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, રાઈટ? હવે તમારું હોમવર્ક છે કે કયા દેશમાં સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, કયા દેશમાં સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, અને ઇન્ડિયાની અંદર ટોટલ 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એમાંથી 40મું તો ગુજરાતનું ધોળાવીરાનું હડપ્પન શહેર, એ 40મું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને 39મું છે રામપ્પા મંદિર જે તેલંગાનામાં છે. તમારું હોમવર્ક છે કે ગુજરાત ઇન્ડિયાનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સાઇટ કયું છે, રાઈટ? અને બીજી વસ્તુ કે વર્લ્ડ હેરિટેજ સાઇટના 3 ટાઈપ છે. એક તો નેચરલ, એક છે આર્ટિફિશિયલ, અને એક છે મિક્સ. મતલબ અમુક સાઇટ નેચરલી જ ડેવલપ થયેલી છે, અમુક સાઇટ આર્ટિફિશિયલ જે આપણા દ્વારા બનાવવામાં આવી છે, અને અમુક સાઇટ છે મિક્સ, અડધી નેચરલ હોય અડધી આર્ટિફિશિયલ હોય, રાઈટ? તો
ઇન્ડિયાની અંદર એકમાત્ર મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે કંચનજંગા નેશનલ પાર્ક છે અને સિક્કિમની અંદર, તે ઇન્ડિયાનું એકમાત્ર મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે જે મિક્સ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, રાઈટ. અને 2022 માટે પણ ઇન્ડિયાએ એક સાઇટને નોમિનેટ કરી છે કે હોયસલા મંદિરોના જે પવિત્ર સમૂહો છે તેને નોમિનેટ કર્યા છે 2022માં. હવે લેટ સી કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે કે નહીં. પણ ટોટલ અત્યાર સુધી તો 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ઇન્ડિયાની અંદર, જેમાં 40મું છે ધોળાવીરાનું જે હડપ્પન છે જે ગુજરાતમાં આવેલું છે, અને 39મું છે રામપ્પા મંદિર જે તેલંગાણાનું છે, રાઈટ. તો આપણે હોમવર્ક છે કે પહેલું ઇન્ડિયાનું વર્લ્ડ હેરિટેજ સાઇટ કયું છે, સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા દેશમાં છે, ઓકે, અને ટોટલ વર્લ્ડની અંદર કેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એ ત્રણ તમારો હોમવર્ક કરવાના રહેશે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી હુનર હાટ એક એક્ઝિબિશન છે જે 40મું હુનર હાટ એ કઈ જગ્યાએ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું, મુંબઈની અંદર. અને આ હુનર હાટ એક એક્ઝિબિશન છે, પણ શેનું એક્ઝિબિશન કે જે લોકલ ક્રાફ્ટમેન જે ટ્રેડિશનલ વસ્તુઓ બનાવતા હોય, જે એકદમ અનડેવલપ એરિયાની અંદર રહેતા હોય, જે ખૂબ જ એન્શિયન્ટ અને ખૂબ જ ટ્રેડિશનલ વસ્તુ બનાવતા હોય, પણ એની પ્રોડક્ટ્સ વિશે ઘણા લોકોને ખબર જ ના હોય કારણ કે એ લોકો અનડેવલપ એરિયામાં રહે છે, તો એ લોકો એ પોતાની પ્રોડક્ટને આ એક્ઝિબિશનની અંદર શોકેસ કરી શકે છે, રાઈટ. તો આ 40મી ઇવેન્ટથી આ 40મું હુનર હાટ એ કઈ જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવ્યું, મુંબઈનું. લાસ્ટ જે હુનર હાટ છે એ સુરતની અંદર સેલિબ્રેટ કરવામાં આવેલું હતું, અત્યારે કઈ જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવ્યું છે, મુંબઈની અંદર. અને એની થીમ કઈ રાખવામાં આવી છે કે બેસ્ટ ફ્રોમ ધ વેસ્ટ, બેસ્ટ ફ્રોમ ધ વેસ્ટ, ઓકે. દર વર્ષે કઈ મિનિસ્ટ્રી દ્વારા આ હુનર હાટને સેલિબ્રેટ કરવામાં આવે છે, દર વર્ષે મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, અલ્પસંખ્યક બાબતોના જે મંત્રાલય છે તેમના દ્વારા સેલિબ્રેટ કરવામાં આવે છે. અને કઈ સ્કીમની અંદર સેલિબ્રેટ કરવામાં આવે છે, ઉસ્તાદ સ્કીમની અંદર સેલિબ્રેટ કરવામાં આવે છે, ઉસ્તાદ સ્કીમ, રાઈટ. અને તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી આ ઉસ્તાદ સ્કીમ એ કઈ મિનિસ્ટ્રીને સંબોધે છે, તો મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. અને આ હુનર હાટ એ દર વર્ષે કઈ મિનિસ્ટ્રી દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. મિનિસ્ટર ઓફ માઇનોરિટી અફેર્સ કોણ છે એ તમારું હોમવર્ક રહેશે, ઓકે. અને જે આ હુનર હાટ એ એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિવિધતામાં એકતા જેવી જે આપણા સૂત્ર છે ઇન્ડિયાના તેને સાકાર કરે છે, રાઈટ. કારણ કે જે લોકો કે જે અનડેવલપ એરિયામાં રહે છે તેની પ્રોડક્ટ્સને અહીંયા શોકેસ કરવામાં આવે છે, જેથી કરીને તેમની પ્રોડક્ટ્સ વધારે વેચાય, તેમને એમ્પ્લોયમેન્ટ મળી રહે, રાઈટ. એના માટે એ હેતુથી આ દર વર્ષે હુનર હાટને સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષે મુંબઈમાં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. તેની થીમ યાદ રાખજો, કયા કયા મંત્રાલય તરફ તેને સેલિબ્રેટ કરવામાં આવે છે અને કઈ સ્કીમની અંદરમાં તેને સેલિબ્રેટ કરવામાં આવે છે, આટલી વસ્તુ તમારે આની અંદરથી તૈયાર કરવાની છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બાય બાય.